આજે 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ, વિજ્ઞાન ડે, સાયન્સ ડે હું નથી કહેતો, કારણ કે આ ડે છે ને એમાં થોડાક બધા કન્ફ્યુઝન થાય છે. તમને બધાને ખ્યાલ હશે કે ખાસ કરીને કોલેજમાં રોઝ ડે, સાડી ડે, પછી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ થાય, એટલે પછી લગ્ન પણ થાય, એટલે પછી ઘરે જાય એટલે શાંતિથી ખાવા દે, પછી તો હવે તું જીવવા દે. એટલે આ ડે પર આપણે નથી જવું, પણ આજે વિજ્ઞાન માટે આ દિવસ ફાળવેલો છે એનો આપણે એક 47 તરીકે તો ખૂબ ગૌરવ લેવું જોઈએ. મારું એવું માનવું છે કે વિજ્ઞાન ડે એટલે વિજ્ઞાનનો દિવસ અને વૈજ્ઞાનિક અભિગમ બેમાં જરાક ફરક છે, એટલે હું ડેમાં માનવામાં બહુ નથી માનતો. વિજ્ઞાન બધા જ જાણે છે પણ અભિગમ બહુ ઓછા કેળવે છે. એક દાખલો આપું કે H2O હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી પાણી બને એ વિજ્ઞાનનો નિયમ, એ બધા જ જાણે. પણ હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી, અલ્લાહની મહેરબાનીથી કે ઈશ્વરની મરજીથી પાણી બને એ અવૈજ્ઞાનિક તારણ લોકો એવું કહેતા હોય છે. એટલે આપણે વિજ્ઞાનની જાણકારી હોય પણ અભિગમ બિલકુલ નેગેટિવ હોય તો આપણો પર્પઝ પૂરો નથી થતો. એનીવે, આજના આ સત્યશોધક સભાના 5 દિવસીય વિચાર ગોષ્ઠીના અંતિમ દિવસે આપ સૌને અગાઉ જાણ થઈ છે કે મોરબી પરીખ સાહેબના 2 પુસ્તકોનું વિમોચન છે. ખાસ તો આ એ પ્રસંગ માટે આપણે 28મી તારીખ નક્કી કરી છે. હું મંચ પર બિરાજવા માટે શ્રી મનસુખભાઈ, એમને દોરી લાવવા માટે પ્રેમભાઈ અને સુનિલભાઈને વિનંતી કરીશ અને તેઓ પણ અહીં સ્ટેજ પર બિરાજમાન થાય. પરીખ સાહેબ, મનસુખભાઈ, પ્રેમભાઈ અને સુનિલભાઈ, જે વક્તાઓ અને શ્રોતાઓ પ્રશ્નોત્તરીમાં પણ જે રસ લીધો તેને કારણે આજે મારી સૂર્યકાંતભાઈ સાથે ફોન પર વાત થઈ કે અમે જે કામ કરવા માંગીએ છીએ, લોકોને વિચારતા કરવા, લોકોને પ્રશ્નો કરવા માંગીએ છીએ એ દિશામાં ઘણા સફળ થતા હોઈએ એવું અમને લાગી રહ્યું છે. આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. હું સિદ્ધાર્થભાઈ દેગામીને વિનંતી કરીશ કે તેઓ આવકાર પ્રવચન આપે. સિદ્ધાર્થભાઈ દેગામી. વિચાર ગોષ્ઠી કાર્યક્રમના પ્રમુખ શ્રી મનસુખભાઈ, જેમના 2 પુસ્તકો નું આજે લોકાર્પણ થઈ રહ્યું છે, અને અમારા બાબા ડૉક્ટર બી એ પરીખ સાહેબ, અમારા સંસ્થાના મંત્રી પ્રેમભાઈ, સુનિલભાઈ, સૌમિત્રો, આમ તો વિજ્ઞાન દિવસની વાત વિજયભાઈએ ખાસ કરી. વિજ્ઞાન દિવસની ઉજવણી પેટે સત્યશોધક સભા 5 દિવસની વિચાર ગોષ્ઠી વર્ષોથી આરંભ કરી બહુ મહેતા, ત્યારથી અમારો વિરોધ મિત્રો, યુવાન મિત્રોને કે 5-5 દિવસ કોઈ આવશે નહીં, તેમ છતાં સૂર્યકાંતભાઈ, પરીખ સાહેબને, બાહુભાઈ વગેરેની જે થાય તે પણ આપણે આ વિચાર ગોષ્ઠીનો જનકભાઈ સાથે જ, અને બાહુભાઈ આજે આપણી સાથે નથી, પણ આ બંને મિત્રો એવા હતા કે તેઓ વિષયનું નક્કી કરી અને લોકો સુધી પહોંચાડવા માટે એક વિચારતા કરવા માટે આ એક વિચાર ગોષ્ઠીનું આયોજન થાય છે. આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપને સૌને આવકારું છું. પ્રમુખ શ્રી મનસુખભાઈ, ડૉક્ટર મનસુખભાઈ, આમ તો કાલે અમે તો મનસુખભાઈ પણ ડૉક્ટર મનસુખભાઈ છે, પોતે ગાયનોકોલોજિસ્ટ, વરાછામાં ઋતુ નામની એમની સરસ મજાની એક હોસ્પિટલ 2 જગ્યાએ ચાલે છે, ગાયનોકોલોજિસ્ટ છે. પણ મિત્રો એઓ અમારી સત્યશોધક સાથે સંકળાયેલા છે, એમને પણ આવકારું છું. પરીક્ષક તો અમારા છે, એમને તો આવકારી એ તો પણ એટલા ઓછા છે કે સાહેબ ના હોત તો કદાચ આ સત્યશોધક સભાનું આટલું કાઠું કાઢ્યું છે તે ના કાઢ્યું હોત.
મિત્રો, આપ સૌને આવકારતા પહેલા આજે જે બે પુસ્તકોની છે તેની પણ વાત કરી દઉં. મંત્ર યંત્ર તંત્રનું અવિજ્ઞાન અને ચમત્કાર. આપ સૌ જાણો છો તેમ સત્યશોધક સભા કહેવાતા ચમત્કારોના પર્દાફાશ વર્ષોથી કરતી આવી છે. કેટલાય પ્રયોગોના નિર્દેશનો દ્વારા અને કહેવાતા બાબાઓના ચમત્કારના દાવાઓનું ખંડન વર્ષોથી સત્યશોધક સભા કરે છે. આજનાથી આપ સૌ વિદિત છો, પણ તેમ છતાં આજે પણ આજે વિજ્ઞાન દિવસને દિવસે મને નહીં નહીં તો ચારેક સ્કૂલના ફોન આવ્યા. બધી જગ્યાએ તો ના જઈ શક્યો, પણ સવારે 7 વાગ્યાથી શરૂ કરી મારી યાત્રા મારી સ્કૂલથી. 12:30 વરાછા છાપરા બાઠા તે સ્કૂલમાં 2 કલાક, ત્યાર પછી અહીંયા પાલનપુર પાટિયા પાસે 84 શાળામાં 5 વાગ્યા સુધી સીધો અહીંયા સવારની 7 થી કદાચ સવાર 8 વાગ્યા સુધીની અવિરત યાત્રા વિજ્ઞાનના પ્રયોગો ચમત્કારના પ્રયોગોની સાથે શરૂ કરી છે. અને આજના આ પ્રસંગ ચમત્કારનો હોય, ચમત્કારનો દાવા કરનારનું ખંડન કરવા સત્યશોધક સભાએ 1 લાખની તો વર્ષોથી ચેલેન્જ આપી છે. અમારા પેલા ડોક્ટર કહુરે પણ આ ચેલેન્જ આપી હતી અને તેને કોઈ સ્વીકારી નથી. સુરતની જેમ ગુજરાતમાં પણ અનેક આવી સંસ્થાઓ જે કામ કરે છે તેઓ પણ આવી રીતે ચમત્કારના દાવાનું ખંડન કરવા માટે કેટલું ભંડોળ ઊભું કર્યું છે અને ચમત્કારના દાવા જો સાચા ઠરે તેને આપવાની તૈયારી બતાવી છે. તેમ છતાં કોઈએ અમારા ચમત્કારના દાવાને સ્વીકારીને સાચા ઠર્યા નથી તેની આ બાબત છે. કાર્યક્રમ છે ચમત્કાર યંત્ર તંત્ર મંત્રની વાતોની સાથે છે, એટલે થોડીક આપણે પ્રયોગોની સાથે જે વાતો શરૂ કરીશ કે બાબા લોક જેમ આતે કહેતે દેખો મેં મૈયા કી કૃપા સે યહાં પર પ્રસ્થિત હું. દીપિકાબેન ને અહીંયા કહીશ કે અહીંયા આવો જરા, કે ખાલી ચમત્કાર વિના નમસ્કાર ની એવી રીતે વાત કરી અને જે બાબા લોકો કેવા ચમત્કારો કરે છે તેની વાતો સાહેબે કદાચ પુસ્તકમાં કે સુનિલભાઈ વાત કરશે, પણ એક સત્યશોધક સભા તરીકે અમે જે ખાસ કરીને ચમત્કારનું ખંડન કરવા માટે જે પ્રયોગો કરીએ છીએ તેનો એક પ્રયોગની ઝલક સાથે આપને આવકાર વર્જન આપતો રહે છે. દેખો મૈયા આ ગઈ વહા રોશની મેં, દેખો મૈયા આ ગઈ, મૈયા હમારે લીએ ક્યા લાય હો મૈયા, મૈયા હમારે લીએ પ્રસાદ લે લો, મૈયા કા યે પ્રસાદ લે લો, સબકો બાંટ દે. એટલું જ નહીં, મૈયા આવે તો કુમકુમ કા પ્રસાદ તો મૈયા ને દિયા હૈ, લેકિન સાથ સાથ મૈયા ચુંડરી ભી દેગી. દે દો મૈયા ચુંડરી, મૈયા દે દો, મૈયા એ ચુંડરી દે દો. એક વાર મૈયા ને હાથમાંથી ચુંડરી પણ આપી દીધી. એવું નહીં કે બીજા મૈયા કોઈ આવી રીતે બહેન આવે તો તેને પણ આપી શકાય. તે તો મૈયા દૂસરી બી ચુંડરી દે, કોઈને લાલ આપે, કોઈની પીળી આપે. આવા ચમત્કારના દાવા કરનારાઓ કેટલાય બાબાઓ આપણે, અને આને ગુમ કરવા પણ એમ કે કોઈને એમ ના કહેવે તો ગુમ કરી દો તો મૈયા આમ કે દે દો મૈયા વાપસ લે લો, વાપસ લે લો મૈયા, વાપસ લે લો એ ચુંડરી, વાપસ લે નામ કે નામ કરીને ગાલ. તો આવા કેટલાય ચમત્કારોની વાતો અમે સત્યશોધક સભા દ્વારા કરીએ છીએ. મિત્રો, ફરી આપ સૌને આવકારી ફેરવું છું. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. આ રીતે સિદ્ધાર્થભાઈ ચમત્કાર કરશે તો કદાચ બીજા નીરવ મોદી બની જાય, પૈસા બી આવી જાય કરશે ચૂંટણીની જેમ. ખૂબ ખૂબ આભાર. પણ એમની એક વાત સાથે એક વાત કહું કે લોકોને છે ને મેજિકમાં જ રસ છે, લોજિકમાં નથી. અને અમારી સંસ્થા આ જ કામ કરે છે કે લોકોને મેજિક દ્વારા એ સમજાવે છે કે આની પાછળ એ લોજિક છે. એટલે અમે લોજિકને વધારે માનીએ છીએ અને એની માટેનો આ બધો પ્રયત્ન છે. આજના પ્રમુખ સ્થાને બિરાજેલ ડૉક્ટર મનસુખભાઈ પટેલનો પરિચય આપવા માટે હું શ્રી સૂર્યકાંતભાઈ સાહેબને વિનંતી કરીશ. સૂર્યકાંતભાઈ. માનનીય પ્રમુખ શ્રી મનસુખભાઈ, મુરબ્બી પરીખ સાહેબ, ભાઈ શ્રી પ્રેમ અને સુનિલભાઈ, આપ સૌ વિજ્ઞાન દિન નિમિત્તે સિદ્ધાર્થભાઈએ જે પ્રયોગોથી બતાવ્યું તેનું વિજયભાઈએ કહ્યું તેમ લોજિક શું છે અને કેટલું સ્વીકારવું જોઈએ અને કેટલું વૈજ્ઞાનિક છે અવૈજ્ઞાનિક છે તેને લગતા પુસ્તકોનું અત્યારે તો લોકાર્પણ કરવાનું છે. આમાં જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને વિજ્ઞાનની વાત કરીને વિજયભાઈએ, અને વિજ્ઞાનને સ્વીકારે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વીકારતા નથી, એમાં એક મારો ઉમેરો કરવાનો છે કે લોકો વિજ્ઞાનને પણ સ્વીકારતા નથી.
પણ વિજ્ઞાનથી નિષ્પન્ન જે ટેકનોલોજી છે ને, કે જેનાથી એમના સ્વાર્થ સિદ્ધ થાય છે, તે ટેકનોલોજીને સ્વીકારે છે. H2O આપણે કહું તેમ વિજ્ઞાન છે, પણ એને સમજવાને માટે મારી કોઈ તૈયારી નથી. પણ પાણી જે મળે છે એના થકી જો મળે, તે કુદરતી ઘણું મળે છે, પણ વીજળી તો તેમાં રસ છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીની વચ્ચે કોમર્સ આવે છે, જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે. છેલ્લો દાખલો મોબાઈલનો છે આપણી પાસે. આટલી ઝડપથી વાણિજ્ય કોમર્સ આખા સવા અબજની પ્રજામાં વિસ્તરણ અને વિતરણ કરી શક્યું, એ કોમર્સને કારણે થયું. એટલે આ બધા વચ્ચે સ્ટેશનો આવે છે, અને સ્ટેશન ઉપર પ્રજા ગુમરાહ થઈ જાય છે અને છેક વિજ્ઞાનની દ્રષ્ટિ સુધી જતા નથી. બીજું, વિજ્ઞાનનો જેઓ આરાધના કરે છે, જે વૈજ્ઞાનિકો છે, એમની વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોવી જ જોઈએ એવું કશું નથી. એ અવૈજ્ઞાનિકતાથી જીવતા હોય એવું ઘણા દાખલા છે. સૌથી સુરમોનો દાખલો હોય તો ન્યૂટનનો છે. ન્યૂટન બહુ જ અવૈજ્ઞાનિક એવું જીવન જીવતો હતો. એટલે આ બધામાં જે ગળમથલ છે ને, તેથી સત્યશોધક સભા આ બધા પ્રયત્નો કરે છે કે ભાઈ તમે એકવાર વિજ્ઞાનની એક પણ શોધ નહીં કરો રમણભાઈની જેમ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવો. રમણભાઈ પાઠક એક પણ વૈજ્ઞાનિક શોધ નથી કરી. ન્યૂટને આટલી બધી શોધ કરી છે, છતાં ન્યૂટન અવૈજ્ઞાનિક છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા રમણભાઈને પરીક્ષા છે. પરીક્ષાને તો એવું ખરું કે PhDના ગાઈડને આ બધું થોડું સંશોધનની પ્રક્રિયામાં જોડાયેલા. એટલે આ આવા પ્રકારના આ કાર્યક્રમની અંદર જ્યારે આપણે બધા ભેગા થઈએ છીએ, ત્યારે ને તમે છેલ્લા 4 દિવસના કાર્યક્રમમાં પણ જોયું હશે કે ત્રણેય કાર્યક્રમ એકદમ સાંપ્રત આજની પરિસ્થિતિના છે. અને તેની અંદર પણ અમારું કહેવાનું એ છે કે આ જે પરિસ્થિતિ છે તેમાં આપણે રેશનાલિઝમ ગુમાવી બેસીએ એવું છે. થોડું ઘણું પણ જે સમજવાની કોશિશ કેટલાક લોકો કરે છે તે પણ નહીં થાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. બાકી સત્યશોધક સભા ભાગ્યે જ આવા એકદમ સાંપ્રત અને ઉકળતા સવાલોને સ્ટેજ ઉપર લાવે છે, કારણ કે એની અને રાજકારણની વચ્ચે એટલી બધી પાતળી સરહદ છે કે ક્યારે માણસ પહેલામાં ચાલ્યો જાય તે ખબર નહીં પડે. મારે કહેવું જોઈએ કે લગભગ બધા જ વક્તાઓ એ સંયમને જાળવ્યો અને જે કંઈ એમને કહેવાનું હતું તે કહી શક્યા. આજની આ વિજ્ઞાન દિનની એક બીજી એક ચમત્કારની વાત કરી દઉં અને પછી મનસુખભાઈની ઓળખાણ આપું અને બીજા મિત્રોની. અને તે એ કે જેને ડાર્વિનનો સૌથી મોટો વિરોધ કર્યો છેલ્લા મહિનામાં આપણા એક મંત્રીએ, તે આજે વિજ્ઞાન દિને સાયન્સ કોમ્યુનિટીનું ઉદ્ઘાટન પ્રવચન કરવાના છે અથવા કરી રહ્યા હશે. હમણાં જે ટોપસી ટર્વી જે ચાલે છે અને વધતો વ્યાઘાત આપણા સમાજમાં જે ચાલે છે તેનો એક આજનો દાખલો છે. અત્યારે હું બોલું છું ત્યારે એ પ્રધાનશ્રી કે જેમને ડાર્વિનને ઉતારી પાડ્યો હતો, સત્યસિંહ કે સતપાલસિંહ, તે અત્યારે ઓલ ઇન્ડિયા સાયન્ટિફિક કોમ્યુનિટી અને દિલ્હી સાયન્ટિફિક કોમ્યુનિટી એ બેનું અત્યારે ઉદ્ઘાટન પ્રવચન કરી રહેલા છે. અને એનો થીમ છે, એ તો કોન્ફરન્સ મળી રહી છે તેનો થીમ છે, અને તે કે ડાર્વિન વિના નહીં ચાલે, થીમ પાસે એ છે એ કોન્ફરન્સનો. એટલે ઘણું બધું વૈચિત્ર આપણી આજુબાજુ છે ને, ક્યાં આપણે ગુમ થઈ જઈએ એ કહી નહીં શકાય. અને ક્યારેક આડે રસ્તે આપણે ઉતરી જઈએ ગમે તે વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ, આવા ઘણા બધા પ્રસંગો બન્યા જ કરે છે. એટલે પેલા સાંપ્રત પ્રશ્નોને લેવામાં આવ્યા. મૂળ વાત પર જો હવે આવું તો આ શા માટે સત્યસો સભાની કારોબારી એવો વિચાર કર્યો કે આ બધા જે સાંપ્રત સવાલો છે તે લઈએ અને તેની ચર્ચા કરીએ. તે આજે અમે એકાઉન્ટેબલ છીએ, અમે તમને ખુલાસો આપવાને માટે બંધાયેલા છે. ને વૈચારિક સંસ્થા છે, વૈચારિક બાબતો એક બહુ સરસ એ પરસ્પર પૂરક એવી પ્રવૃત્તિઓ ચાલે છે. એકમાં સિદ્ધાર્થ દેગામી, ગુણવંત ચૌધરી વગેરે અત્યારે ગૌતમ લોકોની વચ્ચે જઈને આ મેજિકનું લોજિક સમજાવે છે, ને બીજી બાજુ એ જ સત્યશોધક સભા એને લોજિસ્ટિક સપોર્ટ આપવાને માટે આ પ્રકારની વૈચારિક ભૂમિકા ઊભી કરે છે. આ બંને જો સાથે સાથે જાય ને તો સમાજમાં આના મૂળિયા ઊંડા જાય, નહીં તો નહીં જાય. માત્ર એક પેલા ચમત્કારોનો હોય તો કેટલા બધા માણસો માટે મનોરંજન થઈ જાય છે. ઓહો, દેગામી ફટ લઈને ચૂંટણી ગાડીઓ આવા, એનાથી વિશેષ કંઈ થતું નથી. પણ સાથે જો આ લોજિસ્ટિક સપોર્ટ હોય તો એ બે જો ભેગા થઈ જાય, સત્યશોધક સભા બહુ સાચવીને આ બંનેનું સપોર્ટિંગ એકબીજાને પૂરક થવાનું કામ કરે છે. હવે એમાં એમ કરતાં કરતાં ઘણા બધા માણસો મળતા જાય છે સત્યશોધક સભાને. પ્રવાસે નીકળેલા છે, જુદા જુદા સ્ટેશને જુદા જુદા માણસો મળે છે. તેમાં એકવાર મનસુખભાઈ મળી ગયા અને
એ પણ ચોક્કસ કહું કે બે પ્રકારના સમાજની અંદર ત્રીજો પ્રકાર છોડી દઈએ, જે અત્યંત અંધશ્રદ્ધાળુ જેને અમે ભગત કહીએ છીએ તે છોડી દઈએ, પણ જે સરહદો ઉપર ને વાળ ઉપર બેઠેલા છે તે બે પ્રકારના છે. એક પ્રકારનો માણસ એવો છે કે જો સાથે મળીએ બેસીએ તો એ રેશનલિઝમની સાથે કદમ મિલાવવાની માટે તૈયાર છે. બીજા કેટલાક માણસ એવા જે સમજે છે કે રેશનલિઝમ સ્વીકારવા જેવું છે, નાસ્તિક થવા જેવું છે, સ્વીકારે છે, પણ એટલો બધો એનો સમાજનો ભય લાગે છે કે એ પ્રગટપણે કશું કહેતા નથી. અને જો કદાચ તમે વધારે શ્રદ્ધાનો વિરોધ કરો તો એ સામે પક્ષે હોય, આપણી સાથે નહીં હોય, એવું પણ બને. હવે બે પ્રકારના માણસો વાળ ઉપર બેઠેલા છે, અમારી તરફ જેટલા કૂદકા મારીને આવે એટલું ગમે. મનસુખભાઈ પહેલેથી રેશનાલિસ્ટ હતા ને આ બધા કાર્યક્રમોને કારણે સાથે મળવા જુલવાનું થયું અને અમે એકબીજાને સમજ્યા. આમ તો દેગામી સાહેબે કહું તેમ એ બહુ મોટી પ્રેક્ટિસ 30 વર્ષથી આપણે ત્યાં ગાયનેક એમના દીકરી સાથે અને જમાઈ સાથે કરી રહ્યા છે. વરાછા પર એક બહુ મોટી એમની હોસ્પિટલ છે અને જ્યારે જ્યારે પણ આવું રેશનાલિઝમનું કામ નીકળે છે ત્યારે તેઓ સતત આપણી સાથે રહે છે. ખૂબ અનએઝ્યુમિંગ જેને સિમ્પલ કહી શકાય એવા પ્રકારનો એમનો વાતો અને અભિગમ રહ્યો છે, જેનો અમને વધારે ને વધારે આનંદ છે. આમ તો વિજયભાઈ કે છતાં કહેતા હોય તો બીજા મિત્રોની એટલે પરીક્ષા તો પરિચય તો નહીં, પણ સુનિલભાઈ શાહ સત્યસભાની કારોબારીના સભ્ય છે. છતાં 4 દિવસથી જે તન તોડ અહીંયા મહેનત કરે છે, રોજે રોજ આવનારા જુએ છે. અહીંયાની મદ્રેસા તૈયબિયા બોય સ્કૂલના તેઓ આચાર્ય હતા, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. સમજી શકાય એવું છે કે મદ્રેસા તૈયબિયા બોય સ્કૂલના આચાર્ય રહેવું અને રેશનાલિસ્ટ તરીકે પોતાના વિચારોને મક્કમ તરીકે રાખવા એ બહુ અઘરી વાત છે. જ્યારે કસોટી પર ચડો ને પાર ઉતરો ત્યારે ખરેખર તમે એને માનો છો એમ કહી શકાય. સુનિલભાઈમાં વર્ષોથી સેવા કર્યા બાદ પણ પાર ઉતર્યા છે અને હવે તો સત્યસંગ સભાને એક સ્તંભ થઈ ગયા છે. પ્રેમભાઈની તો વાત જ નથી કરવાની. તો રમણ ભ્રમણ સુવર્ણચંદ્રકથી પારિતોષિક અને વિભૂષિત થયા છે, મંત્રી છે, એમનો પોતાનો એક સ્વતંત્ર વ્યવસાય છે અને વર્ષોથી એમનો તો દાવો છે કે સૂર્યકાંત કરતાં પણ હું વધારે શ્રેયાન્ન એવો સત્યસંગ સભાનો કારોબારી સભ્ય વગેરે છું અને તેથી તેમનો પણ એ રીતે મારે પરિચય આપવાનો રહે. પરીક્ષા તો નકશિક રેશનાલિસ્ટ છે. એ પર જરા એક વાત કરીને પૂરું કરું, જ્વલંતભાઈએ શરૂઆતમાં જરાક આત્મા અને ચેતનાની વાત કરેલી. હવે એમને તો 2-3 મિનિટ 5 જ મિનિટ લીધી એટલે અમે તો પરીક્ષા ઉકળવા માંડેલા. એમનો આત્મા હડી ગયેલો કે આને કહેવાવું માગે, આપણા સ્પીકર બેસીને આત્માની વાત કરે છે. પછી ધીમે ધીમે જ્વલંત જ્વાળાની બદલે ધીમે ધીમે એક દીવાની જેમ એની જ્યોતિની જેમ પેલા ઉપર આવ્યા ત્યારે અમને હસ છે. એટલે નકશિક રક્તના કણે કણની અંદર એક રેશનાલિસ્ટ આપણને મળેલા છે. આપણા 2 વખતના કુલપતિ અને આટલા બધા મોટા ચિંતક, બધા જ બધી જ અગવડો અને પ્રતિકૂળતાઓ વોરીને પણ 5:30 અહીંયા આવી જાય એટલે આવી જ જાય. એક કેટલું બધું અંદર આ ઉંમરે પણ રેશનાલિઝમનો સોલે જેને કહેવાય જ્વાળા સાત્ય છે આપણે સમજી શકીએ છીએ. આ 4-4 મહાનુભાવ અહીંયા આપણી વચ્ચે છે. મને લાગે છે કે પુસ્તકોનું અવલોકન એ દ્વારા બંને વક્તાઓ તો આપણે વધારે પરિચિત થશે પણ સાથે પરીક્ષાએ પણ થશે. આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. આજના પ્રમુખ મનસુખભાઈનું પુસ્તકથી સુરેકાંતભાઈ સ્વાગત કરશે. થેન્ક યુ સુરેકાંતભાઈ. ખૂબ આભાર. આજનો જે આપણો કાર્યક્રમ છે તેની મેઇન એમ માટે આપણે આગળ વધીશું. પુસ્તકનું વિમોચન થાય તે પહેલાં પુસ્તકનો પરિચય મેળવી લેવો એ બહુ વ્યાજબી લક્ષણ કહેવાય. પરી સાહેબના 2 પુસ્તકોનું મિત્ર શ્રી સુનિલભાઈ અને પ્રેમભાઈ પરિચય પહેલાં આપશે અને ત્યાર પછી આપણે એનું વિમોચનનું આગળ વધારીશું. હું આ બેનને માઇક આપું છું, એ
નહીં સુંદર લખી લાવ્યા છે તો હવે એમને બેઠા. धन्यवाद सर. आपने स्टार्टिंग में कहा विज्ञान दिवस पे सबको बहुत बहुत शुभकामनाएं. एक विज्ञान पे भी काफी एक सोच और कंफ्यूजन पैदा होती है कि जो लोग स्टडी करते हैं विज्ञान के बारे में, साइंस जो लोगों का सब्जेक्ट होता है, कई बार ये कंफ्यूजन होता है कि वही लोग ऐसी अवैज्ञानिक बातें करते हैं आजकल के दौर में कि मतलब समझ नहीं आता कि शिक्षण हमारा किस ओर जा रहा है. अब हम लोग इस प्रोग्राम में आगे बढ़ते हुए मैं सबसे पहले श्री प्रेम सुमिश्रा भाई जी से अनुरोध करती हूँ कि वह बीए परीक्ष सर द्वारा लिखी पुस्तक का सर हमें शॉर्ट में परिचय दें और हमें और मार्गदर्शित करें. सर आज ना कार्यक्रम ना अध्यक्ष श्री डॉक्टर मनसुखभाई पटेल से મોરબી શ્રી ડૉક્ટર બી એ પરીખ સાહેબ, પરમ મિત્ર સુનિલભાઈ અને આપ સર્વે જ્ઞાની શ્રોતાજનો, સૂર્યકાંત શાહ સાહેબે જે આભાર વિધિમાં કહેવાનું હતું તે બધું પહેલે કહી દીધું. જોકે એમની એક વાત સાથે મને એમની એક વાતમાં મને સમજ નહીં પડી કે ભાઈ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ અલબત્ત બે જુદી વાત છે. સાયન્ટિસ્ટ જે છે તેની અંદર પણ અનસાયન્ટિફિકલ એપ્રોચ જેને કહેવાય એ નથી હોતો ઘણી વખત, અને એના ઘણા દાખલા મોજૂદ છે આપણી પાસે. પણ એમનું જે એક વાક્ય છે કે ધારો કે રમણભાઈ એ રેશનલ માણસ હતા કે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા, એ વિજ્ઞાની જે છે તે વિજ્ઞાનની શોધ કરે છે, તો એ વિજ્ઞાનની શોધ જ્યાં સુધી અત્યાર સુધી ના કરી હોતી તો આ દુનિયાની પરિસ્થિતિ કઈ હોતી તે પણ એક વિચારવા જેવી વાત છે. એટલે વૈજ્ઞાનિક અભિગમ પણ જરૂરી છે અને વિજ્ઞાન પણ જરૂરી છે. વિજ્ઞાનની શોધ બંધ થઈ જાય તો આ દુનિયા ક્યાં જઈને પહોંચે, આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આજનું મારા ભાગે જે પુસ્તક આવેલું છે તે પુસ્તકનું નામ છે મંત્ર યંત્ર તંત્ર અને એની અવૈજ્ઞાનિકતા. બે દિવસથી આ પુસ્તકની પાછળ હું પડેલો છું ને અત્યારે હું અઘોરી અવસ્થામાં છું. મને એટલું બધું નવાઈ લાગે છે આ પુસ્તકમાંથી પસાર થતા, તાજુબી છે મારા મનની અંદર. ને એના એ પુસ્તક વાંચતાની જે રિયલાઇઝેશન છે મનનું, કે જે માનસિક પ્રક્રિયા છે એ પ્રક્રિયા હજુ ચાલુ છે. ડૉક્ટર બી એ પરીખ સાહેબે મંત્ર તંત્ર યંત્ર અને એની પાછળથી એની અવૈજ્ઞાનિકતા બતાવેલી છે. પાછળથી પુસ્તકનો જે ઉત્તરાર્ધ છે તેમાં એ એક્સપ્લેન કરવામાં આવેલું છે કે કઈ રીતે અવૈજ્ઞાનિકતા છે. બાકી શરૂઆત જો તમે એમાંથી પસાર થાઓ તો તમને એમ લાગે કે આ પુસ્તક કોઈ સ્વામી ભાનુપ્રસાદાનંદજી મહારાજે લખેલું હોય એવું પ્રતીત થાય તમને. હું આ પુસ્તકથી એટલા માટે પ્રભાવિત થયો છું, એટલે બીજી રીતે, કે ડૉક્ટર બી એ પરીખ સાહેબે મંત્ર તંત્ર યંત્રની અંદર ઊંડા ઉતરીને એનો અભ્યાસ કરીને આ પુસ્તક લખેલું છે. પુસ્તિકા નાનકડી છે. એ પુસ્તિકા જો થોડુંક વધારે લખાયું હોતે, થોડીક વધારે મોટી બની હોતે, થોડાક વધારે પેજીસ ઉમેરાયા હોતે, તો હું તો એવું માનું છું કે પીજી પીએચડીનો એ થીસીસ બની શકે એ કક્ષાનું છે. અને હું તો એટલે એનાથી પણ આગળ કહેવા માંગુ છું કે મંત્ર તંત્ર યંત્ર પર એમણે જે વિશ્લેષણ કરીને જે લખેલું છે, અભ્યાસ કરીને જે લખેલું છે, એ કદાચ આ વસ્તુમાં જે માહિર છે કે જે મંત્ર તંત્ર યંત્રનો જે ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને છેતરી રહ્યા છે એ પણ આ મંત્ર તંત્ર વિશે નહીં જાણતા હોય એટલી માહિતી પરીખ સાહેબે મેળવી અને આ પુસ્તકમાં લખેલી છે. આ ઘણી આશ્ચર્યજનક બાબત છે. અને બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે એક રેશનાલિસ્ટ થઈને એમણે મંત્ર યંત્ર તંત્ર પર લખેલું છે. કદાચ હું એવું માનું છું કે રેશનાલિઝમના ફિલ્ડમાં કોઈ રેશનાલિસ્ટે આ ટાઈપનું પુસ્તક આપ્યું એવી પહેલવેલી આ ઘટના છે કે જે ડૉક્ટર બી એ પરીખ સાહેબે આપેલી છે. હવે એમણે જે વિવરણ કર્યું છે તેના આમ એકચ્યુઅલી આખા પુસ્તકમાં તો જવાની જરૂર પણ નથી અને જવાય પણ નહીં. અમારે તો ફક્ત આસ્વાદ કરાવવો છે અને હું તો એમ કહીશ કે મારે આસ્વાદ પણ નથી કરાવવો, પણ એ પુસ્તક વાંચ્યા પછીની જે મારી થોટ પ્રોસેસ છે તે મારે થોડાક શબ્દમાં બયાન કરવી છે.
એમણે મંત્ર વિશે એક એનું એનું એની ડેફિનેશન બતાવેલી છે મંત્રની. તો એમાં લખેલું છે હેમેસ્ટ્રોલોજી, એનું અંગ્રેજીકરણ કરેલું છે સાહેબે મંત્રનું. અને મંત્રની જે વ્યાખ્યામાં આપેલી છે તે એનર્જી તરીકે વ્યાખ્યા આપેલી છે. એનર્જી, મંત્ર એટલે એનર્જી. યંત્રની જે વ્યાખ્યા આપેલી છે તે પ્લાનિંગ, આયોજન યંત્ર માટે, ને તંત્ર માટે એક્સક્યુઝન. સાહેબ આમાં એક્સક્યુઝન લખેલું છે, તમારામાંથી જ લીધેલું છે સાહેબ. એક્ઝિક્યુશન, આઈ થિંક એનો ઉચ્ચાર આવો જ થાય છે. અમલ, ઇમ્પ્લિમેન્ટ. એટલે એમને બહુ ઊંડાણપૂર્વક એના એના અંગ્રેજી શબ્દ પણ એમણે આપેલા છે. સાહેબ વધારે આશ્ચર્યજનક વાત એ છે આ પુસ્તકની અંદર કે ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર વિશે પણ એમને અંદર વાતો લખેલી છે. એટલે મને તો પછી એમ પહેલી ઘડી તો એમ થયું કે ડૉક્ટર પરીખ સાહેબ આવું બધું લખે, એમ આ વિશે લખે છે, અભ્યાસ પૂર્ણ લખેલું છે એની, ના નથી બિલકુલ. એટલે મેં અગાઉ કહ્યું કે જે લોકો આમાં માહિર છે, એટલે લોકોને આ શસ્ત્ર વડે છેતરે છે, એ લોકો પણ એમની પાસે પણ આટલી માહિતી નહીં હશે એમ. સાહેબ હું એમ કહું છું કે આ પુસ્તક પર જો નામ લખેલું હોય સ્વામી ભાનુ પ્રસાદાનંદજી મહારાજ, તો આ પુસ્તકની લાખો પ્રત ખપી જાય, લાખો પ્રત ખપી જાય એવી છે. એટલું ઓથેન્ટિક છે આ પુસ્તક એમને જે મને તો આજે પણ નવાઈ લાગે છે એમના, કે અલબત્ત કેટલાક પાસા વિશે હું માહિતગાર છું. ને મેં તો અગાઉ પણ કહ્યું છે, આજે પાછું કન્ફેશન કરું છું કે રેશનાલિઝમના ફિલ્ડમાં મારા કોઈ રોલ મોડલ હોય ને તો એ બીએ પરીખ સાહેબ છે. ઇવન રમણભાઈ પાઠક પણ નહીં, જાહેરમાં કન્ફેશન કરું છું, પાઠક સાહેબ સાથે એક થાળીમાં ખાધેલું છે, એટલા નિકટના સંબંધ હતા. પણ જ્યારે બીએ જ્યારે રેશનાલિઝમની વાત આવે તો હું બીએ પરીખ સાહેબનો પક્ષ તાણું છું, મને એમના માટે પક્ષપાત છે. થોડીક હાર્ડ વાત કરીને કહી દઉં, કારણ કે આ સંબંધ ક્લિયર થાય એટલા માટે, કે આપણા છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન, એમણે આવું કહેલું કે જવાહરલાલ નહેરુ સાથે અમારા હોમલી રિલેશન છે લોર્ડ માઉન્ટબેટન, પણ જ્યારે કામની વાત આવે ને ત્યારે મને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વધારે ફાવે છે. આવું લોર્ડ માઉન્ટબેટનનું સ્ટેટમેન્ટ છે. એટલે જ્યારે રમણભાઈ સાથે બહુ જ આત્મીય સંબંધ હતા અમારા બધા જ મિત્રોના, ઘણી વાર તો અમારી આવી વિરોધાભાસી ચર્ચા પણ થતી હતી એમની સાથે, પણ જ્યારે રેશનાલિઝમની વાત આવે અને એના પ્રચાર પ્રસારની વાત આવે તો હું તો એમ કહું છું કે ડૉક્ટર બી એ પરીખ સાહેબને આપણે આગળ ધરવા જોઈએ. એટલે આ પુસ્તકમાંથી જ્યારે પસાર થવાનું થયું ત્યારે મને એટલી નવાઈ લાગી કે ગાયત્રી મંત્ર પણ એમને અભ્યાસપૂર્ણ માહિતી અંદર પીરસી છે, મહામૃત્યુંજય વિશે પણ લખેલું છે, અને અલબત્ત એની પણ આગળ જઈએ તો સાહેબ જૈન ધર્મની અંદર જે મંત્રો રહેલા છે, ધારો કે નવકાર કે વગેરે જે કઈ છે મંત્ર, મને તો આ બધી સમજ નહીં પડે આની અંદર, એમણે એના વિશે પણ લખેલું છે અંદર જૈન ધર્મના નવકાર મંત્ર વિશે પણ. તમે વિચાર કરો સાહેબ કે એમણે કેટલા ખાંખાખોળા કરેલા હશે આ માહિતી મેળવવા માટે, અલબત્ત લીધો હશે મને લાગે કે ભાઈ ગૂગલ પરથી લીધો હશે, એના જે તજજ્ઞ હશે એમની પાસેથી માહિતી લઈને લખેલું હશે, પણ આ પુસ્તક લખવામાં એમણે જે જદ્દોજહદ એમની જે મહેનત છે તે કાબિલે તારીફ છે, હું તો એવું માનું છું. અને તે પણ આ ઉંમરે કે જ્યારે 84-85 વર્ષની એમની ઉંમર છે ત્યારે, એક બિરદાવ જેવી ઘટના છે આ. જૈન ધર્મ ઉપરાંત એમણે લખેલું છે બૌદ્ધ ધર્મ વિશે, એના મંત્રો વિશે પણ એમણે લખેલું છે બૌદ્ધ ધર્મ વિશે, ઇસ્લામ ધર્મ વિશે પણ લખેલું છે. સાહેબ વિચાર કરો એમને ક્યાં ક્યાં પહોંચેલા છે, બધા ધર્મના માં કયા કયા મંત્રો રહેલા છે, કઈ કઈ એમની ધાર્મિક પ્રક્રિયાઓ રહેલી છે એના વિશેનો અભ્યાસ કરીને એમણે લખેલું છે. ખ્રિસ્તી ધર્મ વિશે પણ લખેલું છે, ખ્રિસ્તી ધર્મમાં વપરાતા મંત્રો વિશે પણ એમણે લખેલું છે, શીખ ધર્મ વિશે પણ લખેલું છે એમણે આ પુસ્તકની અંદર. એનાથી પણ આગળ વશીકરણ વિશે લખેલું છે, હિપ્નોટાઇઝ. જો કે આ તો પછી એમનો સાયકોલોજીના સ્ટુડન્ટ છે, પ્રોફેસર છે, એટલે આ વિષય એમનો એમને આ વિષય એમની અથોટી હોય એ સમજી શકાય એવી વાત છે, પણ વશીકરણ વિશે પણ એમણે લખેલું છે. આટલું લેખા પછી મને એમ લાગે છે કે આ પુસ્તક વાંચવું રહ્યું, અને છેલ્લે આ મંત્રોની ઉપયોગિતા કે ના ઉપયોગિતા એની પાછળના જે અવૈજ્ઞાનિક કારણો રહેલા છે, તારણો રહેલા છે, એના વિશે એમણે પાછલા પુસ્તકના ઉત્તરાર્ધમાં એમણે બધી માહિતી પીરસેલી છે. એટલે શરૂઆતમાં તો તમને એમ જ થાય કે કોઈ સ્વામીનું પુસ્તક તમે વાંચી રહ્યા હોય એવું તમને ફીલ થાય,
એટલે હું તો આસ્વાદ કરવા જ બેઠેલો છું, ભોજન તમારે જાતે કરી લેવાનું, છેલ્લી એકાદ વાત કરીને મારી વાત પૂરી કરીશ. સાહેબે એક વાક્ય અંદર લખેલું છે કે આ જેટલી પણ પ્રક્રિયા છે ધાર્મિક, એટલે એને આપણે રિચ્યુઅલ્સ કહે છે, એમાં માણસ જ્યારે માળા ફેરવતો હોય ને એ બધું ઉપર છલ્લું છે, એમાં એનું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. આ જ્યારે ધાર્મિક પ્રક્રિયામાં પણ, એટલે કહ્યું કે બહુ સરસ કહ્યું કે માણસ જ્યારે નોટોનું બંડલ ગણે, કાઉન્ટિંગ કરે, નોટોનું બંડલ ગણે, એ વખતે એનું જે કોન્સન્ટ્રેશન હોય છે, એટલું કોન્સન્ટ્રેશન માળા ફેરવતી વખતે હોય છે, એ વખતે એનું કોન્સન્ટ્રેશન માળા ફેરવતી વખતે હોય છે, જેટલું નોટો ગણવામાં હોય છે તેટલું. અલબત્ત ગાંધીજીએ કહ્યું છે, આની સાથે લાગુ પડે છે એટલે કહી દઉં વાત, આ ગાંધીજીએ એવું કહ્યું છે કે જો માળા અને રેટિયો આ બેમાંથી જો મારે કોઈની પસંદગી કરવાની હોય તો હું રેટિયાની પસંદગી કરું. કર્મયોગ આવી ગયો ગાંધીજીનો. અને છેલ્લી એક વાત કે એક મુલ્લા નમાઝ પડવા બેઠેલા, આ પેલાની સાથેની વાત છે, એટલે ને ત્યાંથી એ એક ઝાડ નીચે મુલ્લા નમાજ પડતા હતા અને ત્યાંથી એક છોકરી ઝડપથી પસાર થઈ, એ કંઈક કામમાં ઉતાવળ, એ ઉતાવળમાં હતી. હવે પસાર થતી વખતે જે મુલ્લા બેઠેલા નમાજ પડવા, એમને એના પગને ઠેસ લાગી ગઈ. એ છોકરી કન્ફ્યુઝ કરે છે, પાછી ઠેસ લાગી, છોકરી જતી રહી, થોડીક વાર એને પાછી છોકરી રિટર્ન થઈ, એટલે પેલા મુલ્લાએ પછી એને પકડી ઊભી રાખી કે ક્યું તુજે દિખતા નહીં, મેં નમાજ પડ રહા હું વર્તું, યહાં સે નીકળી હોય મુજે ઠેસ, તેરે પેર કે ઠેસ લગી. એટલે પેલી છોકરીએ જે જવાબ આપેલો છે ને, આપણા જમાનાની સાહેબ તાસીર છે, એટલે વર્તમાન પરિસ્થિતિ છે. એ છોકરી એવો જવાબ આપ્યો કે મુલ્લાજી મેં મેરે મેરા જો પ્રેમી ઉસકો મિલને જા રહી થી, ઇસીલે મેરા ધ્યાન નહીં થા આપકે પર. એટલે બે ધ્યાન હતી, એમ એના પ્રેમીને મળવા જતી વખતે આપણે આ પ્રક્રિયામાંથી પસાર થયેલા છીએ, એટલે સામાન્ય રીતે આપણે બે ધ્યાન હોઈએ છીએ. ઇસીલે મુજે ધ્યાન નહીં રહા પર ગલતી સે મેરા મેરા પેર આપકો લગ ગયા, તો મેં માફી ચાહતી હું આપસે. પછી જે વાત કરે છે છોકરી, તે વધારે અસરકારક છે. છોકરીએ કહ્યું મુલ્લાજીને કે મુલ્લાજી વો વાત તો ઠીક હૈ, મેં મેરા પેર લગી આપકો, મેં માફી ચાહતી હું, મગર મુજે આપ એ બતાઈએ કે આપ તો અલ્લાહ કી ઇબાદત મેં બેઠે થે, આપ તો નમાઝ પઢને બેઠે થે, આપકો કેસે પતા ચલા કે મેં યહાં સે નિકલી થી ઓર મેરા હી પેર આપકો લગા. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. મેગા કામ કિયા. અબ મેં શ્રી સુનીલ ભાઈ શાહ જી સે અનુરોધ કરતી હું કે ડોક્ટર બી એ પરીખ દ્વારા લિખી દૂસરી પુસ્તક કા હમેં અપને ઉનકા પરિચય દે ઓર હમેં કિરદાર કરે સર. આદરણીય મનસુખભાઈ, આદરણીય પરીખ સાહેબ, મિત્ર પ્રેમભાઈ અને આપ સૌ, પ્રેમભાઈએ પરીખ સાહેબ વિશે, એમના અભ્યાસ વિશે, એમની લેખન શૈલી વિશે જે કંઈ વાતો કરી છે, એ વાતો એમની જે બીજી પુસ્તિકા છે એને પણ યથાર્થ રીતે લાગુ પડે છે. એટલે પ્રેમભાઈની વાતોને હું સમર્થન આપું છું. અને હું તો એટલું કહીશ કે પરીખ સાહેબની આ બે પુસ્તિકાઓની વાત નથી, પરીખ સાહેબના જેટલા પણ પુસ્તકો વાંચો એમાં તમને એક રિસર્ચ વર્ક દેખાશે. અને પ્રેમભાઈએ બહુ સરસ રીતે કહ્યું કે થોડાક વધારે પાના હોત તો એક પીએચડીની થીસીસ તરીકે પણ એને ગણી શકાય, એટલી અદ્ભુત એમનું લેખન શૈલી અને એમનું અધ્યયન છે. મારે ભાગે જે પુસ્તિકા આવી છે એનું નામ છે ચમત્કાર, દેવી, અલૌકિક ઘટના કે વૈચારિક અંધાપો. આ પ્રશ્ન છે લોકોમાં વિવેક બુદ્ધિયુક્ત વિચારધારા તેમજ અભિગમ જાગે તે માટે તેમને વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિગ્રસ્તાની ગાઢ નિંદ્રામાંથી જગાડવાના હેતુથી કાર્યરત સત્યશોધક સભાથી આપ સૌ પરિચિત છો. રેશનાલિઝમની વિચારધારાને અનુરૂપ વિવિધ વિષયો પર સત્યશોધક સભા સાહિત્યનું સર્જન કરે છે. સત્યશોધક સભા પોતાની રીતે પણ પ્રકાશન કરે છે અને સાહિત્ય સંગમ સાથે મળીને પણ કેટલાક પુસ્તકોનું એમણે સર્જન કરેલું છે.
સત્યશોધક સભાના વાત થઈ તે પ્રમાણે મજબૂત સ્તંભ એવા ડૉક્ટર પરીખ સાહેબે મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસના નીચોડ રૂપે આપેલા અનેક પુસ્તકો પૈકી આ પુસ્તકમાં પણ એમણે અત્યંત સરળ ભાષામાં તર્કબદ્ધ દાખલા દલીલો અને ઉદાહરણો સાથે પોતાની વાતની રજૂઆત કરી છે. પ્રસ્તાવનામાં પૂજ્ય નાનુ બાપાએ નોંધ્યું છે કે લેખકની શૈલી સરળ અને મનમાં ઉતરી જાય તેવી છે. માનવ મનની સમસ્યાઓ અને અંધશ્રદ્ધાના ઉન્મૂલન માટે ઉદાહરણો, ઇતિહાસ અને ચિત્રોનો ઉપયોગ પુસ્તકને વાંચનક્ષમ બનાવે છે. આ પુસ્તક ભાવકોને નવી દિશામાં વિચારવાની કેડી કંડારશે એવી અપેક્ષા છે. પૂજ્ય નાનુ બાપાએ પ્રસ્તાવનામાં લખ્યું છે. તો પુસ્તકની પ્રાસ્તવિકતામાં લેખકે ચમત્કારની સંકલ્પના સ્પષ્ટ કરીને એક વાત ભારપૂર્વક નોંધી છે કે આ વિશ્વમાં, આપણા જીવનમાં બનતી ઉપજતી ઘટનાઓમાં કોઈ પણ ઘટના સાચા અર્થમાં ચમત્કાર મિરેકલ્સ હોતી જ નથી. દરેક ઘટના ઉપજવા માટે કારણ તો હોય જ ને, અને એ કારણ પણ આપણા પરિસર, વાતાવરણ, કુદરતમાં જ હોય. તે કારણ આપણને ન દેખાય, ન સમજાય એમ કોઈ વાર બને જ ને, અને તેથી આ ઘટના ભગવાને કર્યું છે અથવા ચમત્કાર છે અથવા તો અકળ છે, દેવી અગોચર છે એમ માની શકાય જ નહીં. પરીખ સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ચમત્કારમાં માનવું એ તમારી બુદ્ધિ, સમજણ શક્તિ, સમજવા માટેની શક્તિ, ઈચ્છાની મર્યાદા છે, ખામી છે. તેમણે પુસ્તકના વિવિધ પ્રકરણોમાં આખી વાતને બખૂબી સમજાવવાનો સ્તુત્ય પ્રયાસ કરેલો છે. અને પ્રેમભાઈએ જેમ કહ્યું તેમ શરૂઆતમાં એવું લાગે કે આ પરીખ સાહેબ લખે છે. ચમત્કારો વિશેના પુસ્તકમાં પણ પરીખ સાહેબે શરૂઆતમાં એ કોઈ દેવી શક્તિ છે, શું છે એ બાબત સમજાવવાનો પ્રયાસ કરેલો છે, અને છેલ્લે એ વૈચારિક અંધાપો છે એ પ્રશ્નનો જવાબ એમણે આપેલો છે. ચમત્કાર એટલે શું એ જે પ્રકરણ છે, પ્રકરણમાં ચમત્કારની સંકલ્પના એમણે સમજાવી છે. બીજા પ્રકરણમાં વિવિધ ધર્મશાસ્ત્રો જેવા કે બાઇબલ, કુરાન, જૈન શાસ્ત્રો, બૌદ્ધ, પારસી, શીખ ધર્મ સંપ્રદાયોના સંદર્ભમાં દરેકની ચમત્કાર વિશેની જે જુદી જુદી માન્યતાઓ છે, ચમત્કારોના એ લોકોના જે અલગ અલગ પ્રકારો છે, ઘટનાઓ છે, એ વિશે ટૂંકમાં અસરકારક રીતે પણ આધારભૂત માહિતી રજૂ કરી છે. હિન્દુ ધર્મમાં ચમત્કારની કથાઓ નામનું એક આખું પ્રકરણ છે. એમાં લેખકે ચમત્કારની ઘટનાઓ, કથાઓ, માન્યતાઓ વિશે સુંદર માહિતી પ્રસ્તુત કરી છે. વિશ્વના તમામ દેશોમાં, તમામ પ્રજા સમૂહો, ધર્મ સંપ્રદાયોમાં બનતી ચમત્કારની ઘટનાઓના સંદર્ભે એમને મુખ્ય ચાર પ્રકારમાં ચમત્કારોની ઘટનાઓને વહેંચી છે. આગળ કહ્યું તેમ માનવ મનના ઊંડા અભ્યાસુ હોવાને લીધે લેખકે ચમત્કારમાં લોકો શા માટે માને છે એની વિસ્તૃત મનોવૈજ્ઞાનિક સમજ આપી છે, અને તે માટે જવાબદાર જુદા જુદા 13 પરિબળોને એમણે ઊંડાણપૂર્વક ચર્ચેલા છે. કાર્ય પરિણામનો નિયમ, સંભાવ્યતાનો નિયમ અને કારણ બહુત્વ જેવી સામાન્ય જનને જડ ન સમજાય એવી સૈદ્ધાંતિક બાબતોને લેખકે બહુ જ સરળ શબ્દોમાં ઉદાહરણ સાથે સમજાવી છે, જે આ વિષયને સમજવા માટેની મહત્વની ચાવીઓ છે. આ બાબતોની સમજૂતીને વાચક પચાવી શકે તો એને સ્પષ્ટ પ્રતીતિ થયા વિના રહેશે જ નહીં કે દરેક ઘટના કુદરતના દાયરામાં જ કુદરતી કારણથી ઉપજે છે, અને કારણ પરિણામના સંબંધમાં જ એને સમજી શકાય છે. લેખકે અનુબોધ ઉપસંહારમાં તર્કબદ્ધતાથી સમજાવ્યું છે કે વિજ્ઞાન ભલે હજી તમામ પ્રશ્નોનો ઉકેલ નથી શોધી શક્યું, પણ ગઈકાલે જે ઘટનાઓ ચમત્કાર કહેવાતી હતી તેવી બાબતો આજે વિજ્ઞાન સમજાવી શકે છે, તેમ આજના રહસ્યો આવતીકાલે એ જરૂર સમજાવશે. અંતિમ પ્રકરણમાં નોસ્ટ્રેડેમસની આગાહીઓની કહેવાતી સત્યતાને
એની આગાહીની ભાષા, તેના મન મુજબનું ભાષાંતર અને ઘટના બની ગયા પછી એને મળતી આવતી આગાહીને તેની સાથે જોડી દેવાની વૃત્તિ પર પ્રહાર કરીને તેનું ખંડન કર્યું છે. લેખકે નીલ માર્શલ નામના વિવેચકને ટાંકીને પુસ્તકમાં નોંધ્યું છે કે નોન્સ્ટ્રેડેમસની આગાહીઓ કેવળ તુક્કા જ નહીં પરંતુ અત્યંત હાસ્યાસ્પદ, ક્યારેક સાયકિક વ્યક્તિત્વના લવારા છે. આમ આ પુસ્તિકામાં ચમત્કાર એ દેવી અલૌકિક ઘટના તો નહીં ને નહીં જ, પણ કેવળ ને કેવળ વૈચારિક અંધાપો જ છે એવું સ્પષ્ટપણે પ્રતિપાદિત કરવામાં લેખક સફળ રહ્યા છે. 48 પાનાની આ પુસ્તિકાનું આમ છાપેલું મૂલ્ય 50 રૂપિયા છે, પણ મારી દ્રષ્ટિએ આ પુસ્તકમાં આલેખાયેલું કન્ટેન્ટ અમૂલ્ય છે. અને આજે કદાચ આ પુસ્તિકા તમને થોડા કન્સેશનથી મળશે. સુરેકાંતભાઈ શાહ સાહેબ મને ઈશારો કરે છે કે આ 50-50 રૂપિયાની કિંમતની આ બંને પુસ્તિકાઓ આજે આજનો દિવસ 30-30 રૂપિયામાં મળશે કાર્યક્રમ પૂરો થયા બાદ. તો આવું સુંદર પુસ્તક આપવા બદલ શ્રી પરીખ સાહેબને હું અભિનંદન પાઠવું છું, અને અંતે આવા વધુ ને વધુ પુસ્તકો તેમની પાસેથી મળતા રહે તેવી આશા અને આગ્રહ સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. હું ભલે ને આપમાં ઉડવાને અહીં સક્ષમ નથી, હું ભલે ને આપમાં ઉડવાને અહીં સક્ષમ નથી, પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી. માત્ર વિસ્તરવું કસાય કામનું હોતું નથી, સાંભળ, માત્ર વિસ્તરવું કસાય કામનું હોતું નથી, રણ તું પગલા સાચવી શકવા હજી સક્ષમ નથી. આ સુનિલભાઈ ની પંક્તિ છે. સુનિલભાઈ પોતે બહુ સારા કવિ છે, એટલે મેં એમની પંક્તિ રજૂ કરીને એમને આભાર દર્શન કર્યું. થેન્ક યુ સુનિલભાઈ. આ મંત્ર તંત્રની વાતો સાંભળીને મને લાગે આપણે બધા મંત્ર મુક્ત થઈ ગયા છીએ. તો હું જરાક એમાં એક રસ ઉમેરું કે આપણે બધા એનો એવો અનુભવ છે કે બધા બાવા એવું કહેતા હોય છે કે ભાઈ ઓમ, તમે એક સરસ રીતે ઓમ એમ બોલો તો આપણા મગજની અમુક નસો આમ કાર્યરત થઈ જાય છે. પણ કોઈ વાર આમ રસ્તામાં જતા હોઈએ ને કદાચ વાઇફનો ફોન આવ્યો હોય અને એમ કે કાં છો, તો લગભગ મગજની બધી જ નસ કાર્યરત થઈ જાય, એટલે મંત્ર કરતા પણ એ વધારે પાવરફુલ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. કાર્યક્રમમાં આગળ વધીએ. સમારંભના પ્રમુખ શ્રી મનસુખભાઈના હાથે બંને પુસ્તકોનું લોકાર્પણ કરીશું. ત્યાર પછી તો મનસુખભાઈને વિનંતી કે બંને પુસ્તકોનું લોકાર્પણ કરે. આપણે સૌ તાળીઓના ગળગળાટથી વધાવીશું. પરીખ સાહેબની આ ખૂબ મહેનતનું એક ફળ છે અને આપણા સુધી એ પહોંચાયેલું છે. ખૂબ નજીવી કિંમતમાં આજે આપણને એ ઉપલબ્ધ છે. થેન્ક યુ મનસુખભાઈ, થેન્ક યુ પરીખ સાહેબ, પ્રેમભાઈ, સુનિલભાઈ, ધન્યવાદ. પરીખ સાહેબની સ્પીચ આપું તે પહેલાં એક જાહેરાત કરી લઉં કે આ સૂર્યકાંતભાઈ એક સરસ વાત હતી કે કેટલાક લોકો છે ને તે સત્યશોધક સભામાં જોડાવા માગતા હોય છે, અને એમણે એમની સ્પીચમાં કીધું ને કે ઘણા બધા અવઢવ હોય છે કે આમ જવું કે આમ જવું, એટલે આમ એક જગ્યા પર આવીને ઉભા રહી જાય કે તમારા લોકોની બધી વાત બરાબર પણ કઈ જ તો છે, એટલે કઈ જ તો છે એની પાસે આવીને અટકી જાય, અને પછી છે ને જરૂર જો એને પુશઅપ નહીં મળે તો આગળ નથી વધતા, પાછા બેગ ચાલ્યા જાય છે. એટલે એવા મિત્રોને મારી વિનંતી કે સત્યસુરક્ષ સભામાં પણ કઈ જ તો છે જ, એટલે આગળ વધજો. અહીં એક લિસ્ટ મૂકેલું છે, મેં એક પેપર મૂક્યું છે તેમાં આપનું નામ
નંબર ફોન નંબર વગેરે લખજો. સત્યસ્વર સભા વારંવાર તમને આ કાર્યક્રમોમાં ઇન્વાઇટ કરશે અને એ દ્વારા કંઈક તો છે ને આગળ આપણે વધી શકીએ. બીજું સુનિલભાઈ જાહેરાત તો કરી જ છે કે આ બાજુ પુસ્તકો મૂકેલા છે કાર્યક્રમના અંતે, આપણે એ પુસ્તકો એક એક 30-30 રૂપિયાની નકલ કિંમતમાં મળશે જે ખરીદવા માટેનો આગ્રહ છે. હું પરીક્ષાને વિનંતી કરીશ કે તેમની સ્પીચ આપે. સત્યવ્રત સભાના વાર્ષિક પંચ દિવસે કાર્યક્રમનો આજનો છેલ્લો દિવસ અને આજના દિવસે મેં લખેલા બે પુસ્તકોનું પ્રકાશન થઈ ગયું. શિક્ષક તો હતો અને છું જ, પહેલા વર્ગમાં શીખવતો હતો, હવે લોક હું કહું છું કે લોક કેળવણીનું કામ કરીએ છીએ, વર્ગ કેળવણીને બદલે આગળ વિશાળ લોક કેળવણીનું કામ કરે. પુસ્તકો લખવું એ મારો શોખ છે, મારું જીવન છે અને મારું અસ્તિત્વનું પણ આજે ટેકો છે મોટો. કારણ કે જો હું બિઝી ન રહું લખવામાં, લખવા છે બીજા હા બિઝી રહીએ આપણે, લખું ને વાંચું તો પછી મને જીવવાનો કંટાળો આવે. આજે જીવવાનો રસ ટકી રહ્યો છે, શરીરમાં થોડી શક્તિ પણ છે, એનું કારણ કે મારું લખવાનું વાંચવાનું છે. હું તો 1954 મેં એમ એ પાસ કરી, પછી 1956 મેં લખવા માંડ્યું છે. સાયકોલોજીમાં લખતો પહેલાં, કબલ ગુજરાતી માધ્યમ આવ્યું ને 1956 યુનિવર્સિટીમાં, એટલે ગુજરાતી પુસ્તકો દર વર્ષે જેમ જેમ પેપરો આવતા જાય શીખવાના એમ લખતો ગયો. લગભગ મનોવિજ્ઞાનમાં મેં 30-35 પુસ્તકો લખ્યા છે, બધા ઓથેન્ટિક ને એ બધા. અને હું કઈ રીતે વેસ્ટાલિઝમ તરફ વળ્યો એ લાંબો ઇતિહાસ કહેવાની જરૂર નથી, પણ મનોવિજ્ઞાન શીખવતાની સાથે સાથે રેસ્ટાલિઝમનું પણ લખાણ લખલક કર્યા કરતો હતો. તે વખતે સાહિત્ય સંગમ સાથે એટલો બધો ગાઢ સંબંધ નહીં, એટલે અમારી સત્યો સભા એ બધા પુસ્તકો બહાર પાડતી. વિજ્ઞાન અલૌકિક ઘટનાઓ તો આજે 7 આવૃત્તિઓ થઈ છે. પછી વિજ્ઞાન ધર્મ વિશે પુસ્તક લખ્યું છે. હમણાં છેલ્લે ગયા વર્ષે ડાર્વિન ઉત્ક્રાંતિવાદ વિશે પુસ્તક લખ્યું છે. એસ્ટ્રોલોજીના વિરોધમાં પુસ્તક લખ્યું છે, વાસ્તુના વિરોધમાં પુસ્તક લખ્યું છે, લગ્નની પહેલા અને લગ્નને પછી શ્રી માનસિક અવસ્થા અને એના વિશે પુસ્તક લખ્યું. આ બધા અમારા સત્યો સભા દ્વારા પ્રકાશિત પુસ્તકો છે. પછી સાહિત્ય સંઘ સાથે પરિચય થવા માંડ્યું અને વળી પણ એમ થયું કે હું રિટાયર થઈ ગયો 1997. પછી મનોવિજ્ઞાન વિશે તો બહુ લખ્યું, હવે નવા લેખકો લખ્યા કરશે, નવા અધ્યાપક, એના વિશે લખવાનું બંધ કરી દીધું અને દ્રષ્ટાંત વિશે મારું ધ્યાન મેં કેન્દ્રિત કર્યું. નિવૃત્ત થયા પછી પહેલું પુસ્તક લખ્યું વિજ્ઞાન વિકાસ ગાથા, વિજ્ઞાનનો ઇતિહાસ. આમાં શું છે કે વૈજ્ઞાનિક અભિગમ, મનોવિજ્ઞાન અને વિજ્ઞાન એ બે મારા અભ્યાસને કારણે બંધાયો છે અને એ વૈજ્ઞાનિક અભિગમની જે ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા જે બૌદ્ધિક બાજુ એને કારણે સતત લખતા રહેવાનું મન થયું. હમણાં ઘણી બધી વાત થઈ કે વિજ્ઞાનનો અભ્યાસ કરતો હોય, વિજ્ઞાનનો સારો શિક્ષક હોય, વિજ્ઞાન શીખવતો હોય, પણ વૈજ્ઞાનિક અભિગમ ના હોય, વર્ગમાં સરસ શીખવે પણ વર્ગની બહાર જઈને એ કંઠી બાદે ઢીલા ટપકા કરે અને ભજન કીર્તન પણ કરે. એક અધ્યાપકે એકવાર મને એમ પણ કહ્યું, સાહેબ પેલા બાળકને પોલિયો થયો છે ને, અને પૂર્વજન્મના કર્મનું ફળ છે. ભાઈ તું કેમિસ્ટ્રી બાયોલોજીનો અધ્યાપક અને તું આવું કે, મને બહુ ટેન્શન રહ્યા કરે કુલપતિ હતો અને અધ્યાપક ત્યારે. એટલે તે વખતે જ નક્કી કર્યું કે રિટાયર થયા પછી પહેલું પુસ્તક હું વિજ્ઞાનમાં વિકાસ કેવી રીતે થયો, કઈ રીતે માણસમાં બધી ઉત્કંઠાઓ જાગી, ધીમે ધીમે સંશોધનના બધી ખણગોળ, એટલે વિજ્ઞાનનો ઇતિહાસ માત્ર થિયરી આખી કઈ રીતે બધી વિકસ્યું તે પુસ્તક લખ્યું. બીજું પુસ્તક એક રેશનાલિઝમ છે, સમજાવવું જોઈએ રેશનાલિઝમના પાઠો, અસાહિત્ય સંઘ મેં બહાર પાડ્યા. પછી ઈશ્વર વિશે બહુ બધી વાતો થાય, એટલે ઈશ્વરની સંકલ્પના, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ. તે વખતે આતંકવાદનું બહુ ભારતમાં જોયું, એટલે આતંકવાદનું પણ મનોવૈજ્ઞાનિક
દ્રષ્ટિએ લખ્યું એક પુસ્તક લખ્યું છે. પછી નાનું બાપા મને કહ્યા કરે, સાહેબ તમે બહુ લખો છો અને સરસ લખો છો, એમાં ઈશ્વરની સંકલ્પના તો બે આવૃત્તિઓ પણ થઈ, એટલું પ્રચાર પામ્યું. પછી આ અધ્યાત્મ અધ્યાત્મનું બધું કડાકૂટ કર્યા કરે એટલે અધ્યાત્મની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજ એ પુસ્તક પણ લખ્યું. અને સાહેબ ઘણી બધી ક્વેરી એના વિશે મારી પાસે પણ આવતી. નાનું બાપા એકવાર સૂચન કર્યું કે પરીક્ષા તમે એવું લખો ખૂબ ટૂંકાણમાં 40-50 પાનની પુસ્તિકા એક એક મુદ્દો લઈને, તો લોકોને એક બેઠકે વાંચવાનું ગમે અને લેવામાં બી સરળતા રહે, સસ્તી કિંમતનું હોય. તો 3-4 વર્ષ પહેલા 5 પુસ્તકોનું સંપુટ બહાર પાડ્યું, ભૂતને બગાડો, વ્યમને સમજો, રોગો જેમ તનના તેમ મનના, આપણા શરીરનો વૈજ્ઞાનિક વિકાસ અને તમારા સંતાનોને ઓળખો. આ પુસ્તકોનું ઘણે ટકાના એવું સારા અવલોકનો થયા છે. પછી મને કહ્યું બીજા 4-5 પુસ્તકો લખો. વિચાર કર્યો લોકો કયા મુદ્દા વિશે પુસ્તકો લખીએ, એમ કરતા કરતા 5 મુદ્દાઓ મને સૂઝ્યા. એક આ ચમત્કાર, બીજું મંત્ર યંત્ર તંત્ર વિશે, ત્રીજું ભારતમાં વિજ્ઞાન, વૈજ્ઞાનિક નંફા સભો મરાય છે ને, ભારતમાં વિજ્ઞાન વૈજ્ઞાનિક દ્રષ્ટિ, પ્રાર્થના પૂજાની સાર્થકતા, આ બધા પુસ્તકો લખ્યા. એટલે મારી પાસે મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર, પણ નાનું બાપાની તબિયત અચાનક બગડી ગઈ છે એટલે આ 2 પુસ્તકો આ વખતે એને વ્યવસ્થિત રીતે બહાર પાડી શકાય. બાકી મારી પાસે ભારતમાં વિજ્ઞાનનું મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર છે, પ્રાર્થના પૂજાની સાર્થકતા અનિવાર્યતા કે નિરર્થકતા એ વિશે પણ આખું મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર છે. એમ તો મને લખવાની કંઈ ના હતો કે કંઈ લખી નાખીએ, સ્ટ્રેસ વિશે પણ એક પુસ્તક તૈયાર છે, વૃદ્ધાવસ્થા વિશે પણ તૈયાર છે, બધા તૈયાર. પણ મને લાગ્યું કે બધા લોકો તો બહુ એના વિશે લખે છે, મારે લખવાથી કે બહુ જાજો ફેર પડવાનો નથી, એટલે બધા છાપવાની મથામણમાં પડે નહીં, પડી રહ્યા છે મેન્યુસ્ક્રિપ્ટ મારી પાસે. પણ આ 2 પુસ્તકો આ વખતે, હવે એના વિશે શું લખ્યું નથી તો તમને મેં મિત્ર પરિચય આપ્યો એટલે હું કંઈ વાત જાજી કરવાની મારે જરૂર નથી. પણ એટલું કહીશ કે આ પુસ્તકો ઘણી પર મારી પર વોટ્સઅપ પર ને ફોનથી બધા સંદેશ આવે છે એટલે લોકોને ગમે છે અને વાંચે છે. પણ મને દુઃખ એ થાય છે કે આપણે આટલા બધા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ અને આપણી આ 5 દિવસીય ગોષ્ઠી તો 8-10 વર્ષથી ચાલે છે, પણ એનો જે પ્રચાર થવો જોઈએ અથવા જે લોકો પર પ્રભાવ પડવો જોઈએ એ હજુ એટલો બધો પ્રભાવ પડ્યો નથી. એટલે મારું તો તમને સૌને એ વિનંતી કે તમે આવો, તમારી સાથે બીજા 5-10 લેતા આવો કે ભાઈ ચાલતો ખરો, તો સાંભળજે, કાલે નહીં આવતો, આજે તો ચાલતો, વાત તો સાંભળ. એમ કરવાથી કંઈ થોડો વધારે પ્રચાર થાય. હવે આ બધી વાતની મથામણ મારા મનમાં થયા કરે, સૂર્યકાંતભાઈ બધાએ મને બહુ ઊંચો ચડાવી દીધો. હું તો બહુ એક અભ્યાસી માણસ છું, વિજ્ઞાન ભણ્યો અને વૈજ્ઞાનિક અભિગમ વિકસ્યો કે આ બરાબર છે એટલે લખ્યા કરીએ છીએ. એટલે જ્યારે કોઈક માણસ કંઈ આવી જુદી ઊંધી ચત્તી વાત કરે તો મનમાં થોડી ચીડ ચડે છે. એમાં મારા મનોવિજ્ઞાનના અધ્યાપકો કે વિદ્યાર્થીઓ જ્યારે ફર્સ્ટ ક્લાસ લાવે BA સાયકોલોજી, MA પણ અધ્યાપક પણ હોય, પણ વાત પછી પુનર્જન્મની અને કંઈ ધાર્મિક નેતાઓની એને બધાની કરે ને, તો મને થાય કે આ બધું મારું ભણાવેલું નકામું જાય છે, બધું કોઈ પ્રભાવ પડતો નથી, કંઈ છે નહીં. એટલે ઘણી વાર નિરાશ થાય કે આપણે ભણાવીએ છીએ પણ માત્ર એક આપણા મગજથી નીચે પછી વ્યવહારમાં ઉતરતું નથી, ચિંતનમાં ઉતરતું નથી. એનું કારણ એ પણ છે કે આપણી આજુબાજુ જે માહોલ છે આપણા ઘરમાં છે પણ છે મોટે ભાગે આ આપણામાં. હમણાં ઘણી વાત થઈ કે ભાઈ ઘણા માણસો એવા છે કે જે પછી ફેન્સિંગ પર વાળ પર બેઠેલા હોય, કૂદકો મારે તો આ બાજુ આવી જાય, કૂદકો પારે તો મંદિરમાં પણ જતા રહે. એનું કારણ એ છે કે સમજે છે કે આપણે આ બધું જે વ્યાય મન શ્રદ્ધા કર્મકાંડ જાત જાતની
જે કર્મકાંડો કરીએ છીએ એ બધામાં કોઈ નિરર્થકતા છે એમ તો કે મારે જ છે, પણ એ છોડી શકતા નથી. એનું કારણ એમનો ઉછેર, બાળપણમાં ઉછેરને કારણે બંધાયેલી જે ગ્રંથિઓ, અને કોમ્પ્લેક્સ ગ્રંથિઓ જ કહું, એ ગાંઠો મગજમાં બંધાઈ ગઈ છે. એ ગાંઠો એટલી મજબૂત હોય છે કે છોડવી હોય તો પણ છૂટતી નથી. એટલે આપણે એ ગાંઠો છોડવાનું કામ કરવાનું છે. અને હું તો હંમેશા કહું છું કે મોટી ઉંમરના માણસો છે ને એ મનમાં સમજે કે આ બધું ખોટું છે, ચલાવી લો, ચાલો ને શું થાય છે, બધા મા બાપને ગમતું નથી, આપણી રૂઢિ છે, પરંપરા છે, ચાલે છે એમ ચાલવા દો. ઘણા એમ કે સાહેબ જ્યોતિષીને બતાવીએ છીએ પણ કંઈ નહીં તો ઠીક છે હવે એમ જરાક થાય મનની, પણ એ પ્રમાણે કે પાલન નથી કરતા એમાં છે એમ પાસે ઉમેરી દે. એટલે આ જે દ્વિધાયુક્ત માણસ છે ને એ દ્વિધાયુક્ત માણસ તોડવાનું કામ બહુ અઘરું છે, ગ્રંથિઓ તોડવાનું કામ બહુ અઘરું છે. તો મનોવૈજ્ઞાનિક સારવાર બાકી રહે તેવું કામ. બીજું એ છે કે ઘણા માણસો મોટા મોટા વિદ્વાનોના લેખો વગેરે એમાં પોતાનો મનગમતો અર્થ તારવે છે. હમણાં હું ગોડ ડિલ્યુઝન વાંચતો હતો, આપણા એક તો લાઇબ્રેરીમાં જઈને મેં જોયું, નર્મદ લાઇબ્રેરીમાં જઈને, પછી મેં ગૂગલ પર સર્ચ કરી કે ભાઈ એમાં કોઈ પુસ્તક છે, તો આખું પુસ્તક એમાં આપેલું છે ગોડ ડિલ્યુઝન. એમાં વાંચતા વાંચતા મને એક દેખાયું કે રિલિજિયન, ધર્મ એ આપણે એટલા વિશાળ અર્થો વાપરીએ છીએ. એટલે રિલિજિયન શબ્દ વપરાય છે ને તો લોકો ઘણા ગેરસમજ કરે છે. હું દાખલા એમ કહું કે રોજ સવારે ભાઈ ફરવા જવું નિયમિત રીતે, કે મારી એક ધાર્મિક માન મંદિરે જવા જેવી ધાર્મિક માન્યતા છે. હવે આજુબાજુ લોકો પરસ્પર સંબંધ જેવા કરો કે પરીક્ષા બી ધાર્મિક માન્યતા શબ્દ બોલી ગયા હતા એટલે ધર્મમાં માને છે. આઈન્સ્ટાઈન વિશે બહુ મોટી ગેરસમજ થઈ છે, આખો એક લેખ મેં હમણાં વાંચ્યો. આઈન્સ્ટાઈને રિલિજિયન, ગોડ શબ્દ વાપર્યા, હોકિંગે પણ ગોડ શબ્દ વાપર્યા છે, પણ પછી આઈન્સ્ટાઈન બિચારાએ પણ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ભાઈ હું ગોડ શબ્દ વાપરું એ વાપરું, રિલ વાપરું, પણ તે પેલો પર્સનલ ગોડ નહીં. ગોડ તો એક જ અર્થ થાય કે સુપર નેચરલ એન્ટિટી. એ સુપર એન્ટિટી તો વારંવારમાં ગોડ છે જ ને, પણ એમ કે જેમ કુદરતનો અભ્યાસ કરીએ કુદરત એ ગોડ છે એમ એમ અર્થમાં કહે છે પ્રકૃતિનો અભ્યાસ. પણ એમ શું છે કે જ્યારે ગોડ શબ્દ આવી ગયો ને એટલે બધા એને જ પકડી રાખે છે. એટલે આવી રીતે બહુ ધર્મને એનો પ્રચાર કરનારા માણસો થીસ્ટ હોય એ આ રીતે સગવડ પર પકડીને પ્રચારો કરે, પણ ત્યાં પણ પેલા ભાઈનું રદિયું આપવા જવાના હતા. એટલે કહેવાનું તાત્પર્ય કે જ્યારે આપણે કોઈ કે લેખકને વાંચીએ કે એનું અર્થઘટન કરીએ ત્યારે પૂર્વાપર સંબંધ પણ આપણે જોવો જોઈએ કે કયા સંદર્ભમાં કઈ રીતે વાપરે છે. આઈન્સ્ટાઈનની વાત થઈ, અરે ન્યૂટનની વાત સાચી. ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમ વગેરે એને આપ્યું, પછી કોઈએ એને પૂછ્યું કે ભાઈ તમે વાત તો સમજાવી કે આ આકાશમાં ગ્રહોનું વ્યવહાર વર્તન છે એ ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતથી ચાલે છે બ્રહ્માંડમાં, પણ ગ્રહોને કોણે મૂક્યા ત્યાં? એનો જવાબ આઈન્સ્ટાઈન પાસે નહોતો. એને કહ્યું કે તો ઈશ્વરે એક વાત બધું મૂકી દીધું ને, હવે ગુરુત્વાકર્ષણથી ચાલે છે. આ જવાબ એને રિટર્ન આપે. 100 વર્ષ પછી ફ્રાન્સમાં પિયરી લેપલેસ એ પણ ફિઝિસિસ્ટ થઈ ગયા, એણે એક પુસ્તક લખ્યું ન્યૂટનનું ખંડન. ન્યૂટને ટીકા કરતી કે આવો જવાબ ન્યૂટન અપાતો છે. એ પુસ્તક એને નેપોલિયનને ભેટ આપી, નેપોલિયન જમાના. તો નેપોલિયને પુસ્તક ખોલ્યું, આમ તેમ જોયું અને બ્રહ્માંડનું ચિત્ર આકૃતિ વગેરે આપેલી. પછી કે વેર ઇઝ ગોડ હિયર, તારા ચિત્રમાં ગોડ ક્યાં છે? એવું નેપોલિયને લેપલેસથી પૂછ્યું. તો લેપલેસને આઈ ડોન્ટ નીડ ધ I don't have any necessity of the hypothesis of God. બ્રહ્માંડની પ્રક્રિયા સમજાવવા માટે ઈશ્વરની સંકલ્પનાને વચમાં લાવવાની જરૂર નથી, અને ન્યૂટને બહુ કડક ટીકા કરી. એટલે ન્યૂટન એના સમયની મર્યાદા હતી. વિજ્ઞાનીઓ પણ વાત સાચી છે, એ
એનો એક અભ્યાસની વૃત્તિ છે ખણકોત કરવાની, પણ તે પોતાને રહેલા મર્યાદિત ક્ષેત્રમાં છે. પણ એને આધારે બીજી બધી ઘટના પણ એ સંદર્ભમાં સમજવી જોઈએ. તમે જો આ પ્રકૃતિની ઘટનાને એના નિયમના સંદર્ભમાં સમજતા હો તો આ તમારી દ્રષ્ટિ અભિગમ બીજી બધી ઘટનાઓ પણ લાગુ પાડવો જોઈએ. એ ટ્રાન્સફર ઓફ ધ મેન્ટલ એટીટ્યુડ આવતું નથી. એટલે વિજ્ઞાની માત્ર પોતાના ક્ષેત્ર પૂરતો વિદ્વાન હોશિયાર હોય, આવા ઘણા બધા વિજ્ઞાનીઓ છે જે પૂરેપૂરા ધાર્મિક હોય, થોડાક ઓઢોવાળા પણ હોય અને કેટલાક રિસ્પોન્સ પણ હોય. ડોક્ટર સેવા તો એ બાયોલોજીસ્ટ, એ પૂરા રિસ્પોન્સ હતા. હમણાં મેં એક પુસ્તક વાંચ્યું, ભાઈએ મને ભેટ આપી, જાણે પરિસરને ગમશે એટલે. સાયન્સ ડઝ નોટ પ્રૂવ ધ એક્ઝિસ્ટન્સ ની, સાયન્સ ડઝ નોટ ડિસપ્રૂવ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, ઈશ્વર નથી તો વિજ્ઞાન સાબિત કરી શકતું નથી. મેં વાંચ્યું કે ભાઈઓ બહુ વિદ્વાન, એ પાછા કઈ વિજ્ઞાન સંશોધનના કોલંબિયા યુનિવર્સિટીના વડા, રિસર્ચ ઇન સાયન્સીસના, અને વિષય કદાચ કે મને ફિઝિક્સ કે મેથેમેટિક્સ, અને બધા વિજ્ઞાનોમાંથી પકડી પકડીને કહ્યું કે દરેક વિજ્ઞાનનો ક્યાં અધૂરપ છે, કે ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું પુરવાર કરી શકતા નથી. ફિઝિક્સમાંથી, કેમિસ્ટ્રી, બાયોલોજી, માઇક્રોબાયોલોજી બધા વિષયમાંથી પકડી પકડીને કાઢ્યું. અને પછી કહે કે વિજ્ઞાન હજુ ભગવાનના અસ્તિત્વને નકારી શક્યું નથી. એની પર મેં લેખ પણ લખ્યો આપણા સત્યાન્વેષણમાં, એમાં બતાવ્યું થોડું કે એની ક્યાં અધૂરપ છે. છેલ્લે એક વસ્તુ છે જે આપણે બધાએ સમજવાની, જે અહીંયા પણ કહેવાય કે આ બધું જે આપણને જ્ઞાન જે મળ્યું છે અને મળ્યા જ કરે છે, એ પ્રકૃતિને જેમ જેમ સમજણ પડતી જાય છે, શોધતા જઈએ છીએ, તેમ તેમ એમાંથી આપણને જ્ઞાન મળતું જાય છે. અને એ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે જાત જાતના ઉપકરણો બનાવીએ છીએ, ટેકનોલોજી. હું હંમેશા કહું છું કે ગઈકાલે જે નહોતું સમજાતું એ આજે સમજાય છે, આજે નથી સમજાતું એ આવતીકાલે સમજાશે. જ્ઞાનની યાત્રા તો અનંત છે, પણ આપણને એક માનવ સ્વભાવને જે નવ રસો ગમે ને, એમ આશ્ચર્ય વંડરનો એક રસ છે, એમાં રાચવું ગમે છે. એટલે આપણને એમ લાગે કદાચ કે આ બધી વાત બરાબર નથી, પણ નહીં, એટલે રાચવું ગમે છે. નરસિંહ મહેતાની વાત આવે, મીરાની વાત આવે, કે નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણે સદેહ આવીને કેવી કુંવરબાઈનું મમેરું બધું પૂરું પાડી આપ્યું, તો એમ કાલ તો નહીં થાય કે ભાઈ નરસિંહ મહેતા જેવા ભગત માણસની યાતના સમજીને કોઈ સખી ગૃહસ્થ આવીને મદદ કરી ગયો હોય. એવું બને છે. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં માધવભાઈ દેસાઈએ કહ્યું કે બાપુજી હવે 24 કલાક પણ ચાલે એટલું અનાજ પાણીના પૈસા આપણી પાસે નથી. ગાંધીજી કે આનો વિશ્વાસ રાખો, થઈ જશે તેનો. અને તે દિવસે સાંજે એક કારમાં એક ભાઈ આવીને 13,000 રૂપિયા આપી ગયા, જે એમને 10-12 મહિના ચાલે તેટલું હતું. હવે ગાંધીજી એટલા થોડાક સમજતા કે એમને એમની કંઈક મને ભગવાન આવીને કે રામ આવીને મદદ કરી ગયા, પણ કોઈ સખી ગૃહસ્થે આવીને આપી ગયા મદદ. મીરાબાઈને ઝરનો કટો અમૃત બની ગયો, તો ભાઈ કોઈ ભલો માણસ હશે રાજ દરબારમાં, એને તો કે ભલી વાઈને બિચારો એનો પેલો દિયર મારી નાખવા પ્રયત્ન કરે છે અને કટોરો બદલી કાઢે. એટલે આવી બધી બાબતોને આપણે પછી ઊંડા ઉતરવું ગમતું નથી. એ સપાટી પર જે આપણને આશ્ચર્ય અને આનંદ મળે ને, એ જ આપણને રાચવું ગમે છે. ભલે આશ્ચર્યને પણ એક આનંદ છે, પણ તમે એને તમારી રીતે તમારી બુદ્ધિને ગિરવે મૂકીને નહીં સમજો તમને આખી બધી. આજે પણ પાદરીઓ જાહેર સભાઓમાં ઈસુ જેમ સ્પર્શ કરીને લુલા લંગડા આંધળા દેખતા કરતા હતા, આજે પાદરીઓ આવી સભાઓ કરે છે. આપણી ટીવી પર દરેક ધર્મની ચેનલ આવે છે, આપણી 8-10 ચેનલો છે, અને એમાં આવા બધા પ્રયોગો થાય છે. મેં આ મંત્ર પંથયંત્રણ તંત્ર લખ્યું છે કે સાહેબ આજે કેટલા બધા યંત્રો વેચાય છે ટીવી ઉપર, નજર ઉતારવાનું યંત્ર, ધંધામાં નુકસાની થતી હોય તો તમારે ઘરમાં લટકાવી રાખો, કોઈ પણ માણસ આવશે એની નજર તમારા ધંધાને નહીં લાગે, ને બધા વેચાય છે. તો ત્યાં ટીવીની જાહેરાત પોસાય ને, કેવી રીતે પોસાય નહીં. એટલે આજે હું હંમેશા એ પણ કહું છું,
કે વિજ્ઞાનનો ઉપયોગ આપણે અવિજ્ઞાનનો પ્રચાર કરવામાં કરીએ છીએ. ટેકનોલોજી, મોબાઈલ કે આ ટીવી બજાર કેટલા વૈજ્ઞાનિક પદાર્થો, પણ એનો ઉપયોગ આપણે અવિજ્ઞાનનો પ્રચાર કરવામાં કરીએ છીએ. આ જ એક પ્રકારની માણસની જે મતિ અંધતા છે, કદાચ એમાં થોડો એમ કે ફાયદો થાય એ બી એક દ્રષ્ટિ કરી કે આપણે તો ઉપયોગ કરી લો પૈસા કમાવા માટે, પણ એને કારણે દેશને નુકસાન તો જવા દે, દેખાય એવું નુકસાન નથી, પણ તમારા બાળકોને, તમારા સંતાનોને કેવું બધું નુકસાન થાય છે. એ બાળકો પણ આ જ વાતાવરણ ઉછરે. એક સાહેબ એક 5 વર્ષનો જૈન છોકરો એમ કે હું તો કાંદા લસણ ખાતો નથી બસ, ભલામણ અને પાછી જોડ જ્યાં જાય ત્યાં આજે સાહેબ જૈન જુદું રાખવું પડે, આપણે જમણવારમાં જૈન ડબલ જુદું રાખવું પડે. ભાઈ તમે રોજ સવારે જાઓ મંદિરમાં ઉઘાડે પગે સફેદ કરીને બહાર નીકળ્યા પછી ત્યાં ફૂલ સ્ટોપ, એ જે આખા દિવસો કરવું હોય તે થાય. એમ કે મટનનો ધંધો જે બંધ કરાવ્યો ગૌ હત્યાનો, એ બધા હિન્દુ વેપારીઓ કરતા હતા, મોટા ભાગનો ધંધો હતો. તો ધંધા કમાવામાં કામવામાં બધું જ ચાલે, પણ જ્યાં સ્પષ્ટ રીતે વિચારવાનું હોય, આપણે વૈજ્ઞાનિક રીતે વિચારવાનું હોય તો આપણે એ વાત કરતા નથી. આટલા બધા વર્ષોથી કામ કરીએ છીએ અને શિખ સભામાં હજી હવે સારી લાગે છે આગળના વર્ષો કરતા, પણ જે છે તે બધા મોટી ઉંમરના માણસો જ અહીંયા આવ્યા છે. જે છે તે મોટે ભાગે નિવૃત્ત ઘણા બધા દેખાય છે. આપણે તો નવી પેઢીને કેળવવાની છે. એટલે મારી તમને સૌને એ વિનંતી કે તમે તમારા સંતાનોને પણ આ વાત કહો, એમને સમજાવો, અમારે પુસ્તકે અમને વાંચવા આપો કે ભાઈ તું વાંચ આ પુસ્તક, ચમત્કાર છે. પાનગીમાં ચમત્કાર થાય, અચાનક કંઈક વિપત્તિ દૂર થાય ચમત્કાર થાય. તે દિવસે ભાઈ પેલું એનડી એટલે નિયર ડેથ એક્સપિરિયન્સીસ, કોઈ બીજો ઓડી આઉટ ઓફ ઓબી આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સીસ લગભગ સરખા છે કહેવાય, કે ભાઈ એમ કે ભાઈ શરીરની બહાર આત્મા, ત્યાં તો આત્મા જ નીકળી જાય અને આત્મા પછી ફરી આવે પાછો અને શરીરમાં દાખલ થઈ જાય. મેં આત્માને પુનર્જન્મનું પુસ્તક પણ લખ્યું છે ગયા વર્ષે, એ પુસ્તક બહાર પાડ્યું, એ પણ ઘણા બધાને સારું લખ્યું છે. સાહેબ આત્માને પુનર્જન્મ એમણે કહ્યું, હું જે વધારે સ્પષ્ટ કર્યું કે પેલો આત્મા બહાર ફરી આવે તો એ બંગલામાંથી જ પસાર થાય, બધા બીજો કોઈ રસ્તો જ નહીં મળે બંગલા સિવાય, અંધારામાંથી છેલ્લે પ્રકાશ દેખાય. એક સાહેબ એવું કહ્યું આત્મા પાછો આવે ત્યારે કે સાહેબ હું તો બગીચામાં ગયો, બગીચા આપણા કાકા ને દાદા પણ મને ત્યાં મળ્યા, કે કે બધાની ખબર પણ મેં પૂછી ના, એમને આપણી બધાની ખબર પૂછી, હવે હું બધું પાછો આવ્યો. ભગવત માનનારા લોકો એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે જરાક બુદ્ધિ પણ લગાવતા નથી. એટલે આઉટ ઓફ બોડી એક્સપ્રેસ એવું થાય કે આત્મા બહાર નીકળે પછી ખીટી ઉપર જઈને હું લટકે તો ઊભો રહે, પછી કહો જોયું મારી હું કેવો પડ્યો છું અહીંયા, આ ડાક્ટર કેવી મને મથામણ કે મારી બહેજી કેવી રડે છે, પછી પાછો આવે પછી કહું બધું જોતો હતો બહાર રહે રહે કે આ એક સાક્ષી ભાવ પણ કેળવવા જેવો છે કે આપણે અંદર ઇન્વોલ્વ થયા વગર પણ આ બધું જોવાનું માણવાનું. સાહેબ આ બધું લોકો માને ત્યારે આપણને એમ થાય કે તમે એક રસ ખાતર કહો વાત બરાબર છે, પણ તમે જયારે માનો એના પ્રમાણે ત્યારે ખરેખર કરવું તાર લાગે છે. ત્યાં બધું વાંચેલું ભણેલું ભણાવેલું બધું નકામું છે. ઠીક છે, આપણે તો આપણું કામ કરી કરેગા, પુસ્તકો લખ્યા જ કરવાનું છું અને લખીશું જ્યાં સુધી મન બરાબર ચાલશે, લખીશ તો જ મન બરાબર ચાલશે અને મગજ પર કામ કરતો બંધ થઈ જશે. અને એ વાત સાચી છે કે આ ગૂગલને કારણે પેલા લાઇબ્રેરીમાં જઈને ખાંખા ખોળા કરવા પડતા હતા, 10 પુસ્તક લાવીએ તા દરેક પછી કે થોડું થોડું 1-2-4 મુદ્દા મળે એટલે પછી પાછા મૂક્યા, તો એક જ સાંભળ્યું તો આપણને મળી જાય છે, લખવામાં કેટલી સરળતા રહે છે. એટલે પુસ્તકો લખવાનો મારો શોખ છે, મેં કહ્યું તેમ મને સારી રીતે જીવવા માટેની એક મારી પ્રવૃત્તિ છે, અને એમાં કોઈ નાણાંની તો કંઈ પૈસા જ કમાવાની કોઈ ફેમદા જ નથી.
જે થાય તે સત્ય વધવાને અર્પણ આપણું બધું. એટલે આ રીતે ચાલ્યા કરે જીવન. બધા કહે છે સાહેબ તમે 100 વર્ષ જીવજો, જીવવાની ઈચ્છા થાય પણ ફરી તમે આવી રીતે બધા ભેગા થઈને મને માન આપો 100 વર્ષ થયું ત્યારે, એ રીતે જીવવાની ઈચ્છા થાય. એકલા એકલા જીવવાનું કોઈ અર્થ નથી આખો બધા. આ રીતે હવે મનગતિ મારી પ્રવૃત્તિ છે, એ કરી શકું છું અને તમે બધા એમાં બિરદાવો છો, પ્રોત્સાહન પણ આપો છો, એથી મને આનંદ છે. આભાર. હું અતિશયોક્તિ નહીં કરતો હું, તો કદાચ આપ સૌ બી મારી વાત સાથે સહમત હશો કે વિજ્ઞાનના વિષય વિશે જો કોઈ આપણી પાસે હાથ વગું એન્સાયક્લોપીડિયા હોય તો એ પરેખ સાહેબ છે. સાહેબ એમની આ 25 મિનિટની વાતમાં એમનો અભ્યાસ કેટલો ઊંડો છે તો આપણને બધાને તાજ આવી ગયો છે. અને આપણે ધન્ય, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ કે આપણે પરેખ સાહેબ જેવા સત્ય સભાને એક આ મુરબ્બી સાંભળેલા છે. એમણે એમની વાતમાં છે ને કર્મની પણ વાત કરી કે ભાઈ કર્મ આ રીતે થાય ને કર્મનું ફળ આ રીતે મળે એમ. બરાબર નથી હું વિચાર કરું, કોઈ પણ લાગે જ્ઞાન આવે એમના કરતા મારું મત જોઈએ ચાલો, પણ કેટલીક વાર તો મારે એમના કયા પ્રમાણે સૂચનો પ્રમાણે હું મારા પુસ્તકોમાં ફેરફાર પણ કરું. આપણી સાથે સાથે સૂર્યકાંતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે એમણે જે કર્મની વાત કરી ને તો પેલા એક ગીતાનો એક અભ્યાસી એક છોકરો હતો, તે એક દિવસ ભગવાનની પાસે ગયો ને પછી ભગવાનને કીધું કે હે ભગવાન બસ મને એક સારી નોકરી અપાવી દે અને એક સારી છોકરી પણ અપાવી દે એટલે હું લગ્ન કરીને સેટલ થઈ જાઉં એમ. ભગવાન પ્રસન્ન થયા એમ. હા કે હું તને તું કહે છે તો બધું આપી દઉં, પટુ કેળા સફરજન શ્રીફળ એવું કઈ લાવ્યો છે? પેલા ભાઈ કે ના તમે તમારા ફળની આશા નહીં રાખો, તમે તમારે કર્મ કરો એમ. તો ભગવાનને એવા બેભાન કરતા એવા માણસો છે આપણે ત્યારે. તો મૂળ વાત આ છે. કાર્યક્રમના અંતિમ ચરણ તરફ ધીરે ધીરે જઈએ. આજના પ્રમુખ શ્રી ડોક્ટર મનસુખભાઈ આપણને એમનું પ્રાસંગિક ઉદ્બોધન કરશે. મનસુખભાઈ. આદરણીય પરીખ સાહેબ, મુરબ્બીઓ અને મિત્રો, આજના આ પુસ્તક વિમોચનના પ્રસંગે આપ સૌની સમક્ષ હાજર રહેવાની મને તક મળી અને આવા સુંદર ગોષ્ઠીમાં મને સામેલ થવાનો ચાન્સ મળ્યો તે બદલ હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. સત્યશોધક સભા ઘણા વર્ષોથી કામ કરે છે અને હું એના પરિચયમાં આછેરા પરિચયમાં હતો, પરંતુ સૂર્યકાંતભાઈ અગાઉ કહ્યું તેમ આ પ્રસંગે મારે મારા બે મિત્રોને, ખાસ કરીને એક મિત્રને યાદ એટલા માટે કરવાનો છે કે વરાછામાં એ ભાઈ રહેતા હતા, વરાછા વિસ્તારમાં ભાઈ શ્રી સ્ટુડન્ટ હતા એ, પરસોત્તમ મુંગરા કરીને, બહુ નાનો એવો સામ અનએઝ્યુમિંગ માણસ એમ એમ કહીએ તો ચાલે, સ્ટુડન્ટ જે આપણી સામે અતુલભાઈની બાજુમાં ભાઈ બેઠા છે તેના કરતાં બી નાનો વિદ્યાર્થી હતો, એ મારા દવાખાનાની બાજુમાં રહે અને અમે લોકો એ અરસામાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ પરીક્ષા વિદ્યાર્થીઓને, કારણ કે અમારા એ વિસ્તારમાં છે ને વિદ્યાર્થીઓને કઈ લાઈન લેવી, એટલે કે એને કોમર્સમાં જવું, એ સાયન્સનો સ્ટુડન્ટ સારો છે કે સારો કોમર્સનો સ્ટુડન્ટ છે, એ પણ કંઈ ગતાગમ બહુ પડે નહીં, બધા હીરા ઘસુના છોકરાઓ. એટલે અમે ત્યારે એ બધા પરસોત્તમભાઈ મુંગરાની સાથે અમે એ લોકોને ગાઈડન્સ આપવાનું કામ કરતા, એનું નામ બી અમે જરા થોડુંક હાઈ ફાઈ એટલે એમ ઇંગ્લિશમાં રાખેલું, સ્ટુડન્ટ્સ ગાઈડન્સ બ્યુરો. એટલે અત્યારે તો એ હવે વિશાળ એ પટેલ કેળવણી મંડળ
એવું નામ રાખીને મોટું મોટું વટવૃક્ષ બની ગયું છે. પરંતુ એ પુરુષોત્તમભાઈ મુંગરાએ આ સંસ્થાનો મને પરિચય કરાવ્યો અને પછી ભાઈ શ્રી એન વી ચાવડા જે પણ ખૂબ જ આપણા સક્રિય એ રેશનાલિસ્ટ છે એ મારે દવાખાને આવ્યા અને મને બધી આની વાત કરીને કે આમાં જોડાવો ને આમ તમે એ રીતે હું આ મેમ્બર બન્યો. તો આ તકે અત્યારે હું દિલથી એ લોકોનો બંનેનો બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું પરીક્ષ સાહેબ. અને અગાઉ પ્રેમભાઈ અને સુનિલભાઈએ જે પુસ્તક વિશે તો વાત કરી જ છે, આ પ્રસંગે બસ એટલું જ કહેવાનું, થોડુંક પરીક્ષ સાહેબ સાથે સહમત તો થવાય જ છે કે આપણે ઘણું કામ કરીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણે આપણા જેવી બીજી સંસ્થાઓ પણ કરે છે, છતાં સમાજમાંથી સમવોટ હાવ વૈજ્ઞાનિક અભિગમનો જે દ્રષ્ટિકોણ કેળવાવો જોઈએ તેનાથી હું પોતે સંતોષ નથી. પરીક્ષ સાહેબે પણ એમનો વેદના વ્યક્ત કરી. આપણે એમ માનવાનું કે હજુ પણ કંઈક કામ અધૂરું રહે છે, ઘણું બધું કામ થાય છે આપણા કાર્યકરો દ્વારા. અગાઉ કહેવાયું તેમ સિદ્ધાર્થભાઈ અને ગુણવંતભાઈ અને મધુભાઈ કાકડિયાને એ લોકો આપણે કહેવાય ને ફિલ્ડ વર્કર, ફિલ્ડમાં કામ કર્યા કરે, પરીક્ષા જેવા લેખન કાર્ય તે કરે, સૂર્યકાંતભાઈ પ્રકાશન ને બીજી પ્રવૃત્તિઓને આવી ગોષ્ઠી યોજે. પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આ ધર્મની બાબતમાં જે ઈશ્વરની વિભાવનાઓ છે, ધાર્મિક ક્રિયાકાંડ છે, જેને આપણે રિચ્યુઅલ્સ કહીએ છીએ, જે માળાના મણકાનો હમણાં દાખલો આપવામાં આવ્યો, એ ખાલી ક્રિયા છે. ઘણી વખત માણસ એમાં કોન્સન્ટ્રેટ ન હોય પણ એમાંથી મુક્ત સમાજ થઈ શકતો નથી. એટલે મોટી ઉંમરના માણસો કરતાં જો નાના એટલે કે શાળાએ જતા બાળકો, કોલેજમાં જતા બાળકો, યુનિવર્સિટીમાં શિક્ષણ લેતા બાળકો કે જે વાંચે છે, વિચારે છે, સમજે છે, તેના ઉપર ટાર્ગેટ કરવામાં આવે તો કદાચ મને એમ લાગે છે કે થોડોક ફેર પડે. એટલે આ દિશામાં પણ આપણે સૌએ ચિંતન કરવાનું, હવે પછી આગામી કાર્યક્રમો પણ એ રીતે ગોઠવવાના. ઊંડાણના વિસ્તારમાં માનો કે ભાઈ આપણા વ્યારામાં આપણે ગણેશ ખેર ને એ મિત્રો પણ આપણા જેવું જ કામ કરી રહ્યા છે. એક વખત એના પ્રોગ્રામમાં મને હાજર રહેવાનો મોકો મળ્યો. લગભગ આપણા જેવું બહુ સિમિલર જ કામ છે, પણ આદિવાસી પ્રજામાં કામ કરે છે. એટલે આ ભૂત ભૂવા ડાકણ કે એનું એ બાબતનું એ વધારે એનું ખંડન ને કરે છે. પણ આપણે ઘણી વખત સાથે મળીને જેમ ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન છે અને ભાઈ આપણા શ્રોફ સાહેબ ને બધા કામ કરે છે, એ બધાની સાથે વધારે સાંકળીને વધારે મોટા પાયા પર કામ થાય તો થોડુંક કામ આપણું થોડુંક દેખાય એમ, બીજું તો કંઈ, આપણને બી થોડોક સંતોષ થાય. ફરી વખત પરીક્ષ સાહેબને એવો અનુરોધ કે સાહેબ તમે તમારી આ યાત્રા શરૂ જ રાખજો, તમે 100 વર્ષે બી તમારું આના કરતાં બી વધારે આપણે સન્માન મોટું કરીશું. પણ તમે લેખન પ્રવૃત્તિ જે તમારા દિલમાં વણાઈ ગઈ છે એને પ્લીઝ કન્ટિન્યુ. ફરી વખત આપ સૌને મળી અને આનંદ થયો. આપ સૌ એટલા બધા મોટી સંખ્યામાં આવ્યા, ઘણા પોતાના કામ ધંધા છોડીને આવ્યા છે. આ થોડું અહીંયા આવવાનું જરા ટ્રાફિકના ઘણા પ્રોબ્લેમ હોય છે, પણ છતાં ટાઈમ કાઢીને સૌ પધાર્યા એ બધા ખુશી ઉપજી. થેન્ક યુ. ખૂબ સુંદર મનસુખભાઈ, આભાર. ફરી બે જાહેરાત કરીને આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈશું. કાર્યક્રમના અંતે આજના આઈસ્ક્રીમ માટે સ્પોન્સર છે ચંપકભાઈ પટેલ, એમને હું ઊભા થવા વિનંતી કરીશ કે એવી પાક્કા રેશનાલિસ્ટ છે. ખૂબ ઓછું બોલે છે પણ એકદમ પાક્કા રેશનાલિસ્ટ છે. ઘણા વખતથી મારા તો ઘરની પાસે રહી છે અને અમે વારંવાર રૂબરૂ મળીએ છીએ એટલે ખૂબ સારી બધી વાતો કરે છે એમ. એટલે સત્યો સભાને આવા બધા માણસો સાંભળતા જ હોય છે. ચંપકભાઈ કદાચ બે વસ્તુ બોલવા માંગતા હોય તો વેલકમ સર.
મારે મંત્ર નો અર્થ સમજાવવો છે. મંત્ર મન વત્તા ત્ર, બે શબ્દ નો મન એટલે આપણું મન, ને ત્ર એટલે ટૂલ સાધન. મંત્ર ના પોપટ પાટી કોઈ રિદ્ધિ સિદ્ધિ મળતી નથી. રિદ્ધિ સિદ્ધિ પામવા માટે સાધના કરવી પડે. કીધા જેને દુઃખો સહન તે તો પૈગંબર બની ગયો. સાધના વગર સિદ્ધિ મળે નહીં, પણ તારી મેળે તું તો ઈશ્વર બની ગયો. ચમત્કાર વિશે મારે એટલું જ કહેવાનું કે ચમત્કાર કદી બનતા જ નથી. જે કદી બને છે તે કાર્યકારણના સિદ્ધાંતથી બને છે. કઈ પણ વસ્તુ બને છે એનું કઈ કારણ હોય છે. ચમત્કાર એ કહેવાતા દુધુપુના પેટ ભરવાનું પાખંડ જ છે. એટલે આપણે આ ચમત્કારથી ભોળવાઈને એ લોકોના ખોળા ભરીએ છે. તો મારી એક જ વિનંતી છે કે ચમત્કારના હેઠળ આપણે કોઈના ખોળા ભરવા નહીં જોઈએ. થેન્ક યુ ચંપકભાઈ, થેન્ક યુ. હજી થોડો સમય છે તો હું એવું ઈચ્છું કે સત્યશોધક સભા વિશે આપણી અમારી આ રેશનાલિઝમ પ્રવૃત્તિ વિશે, આ 5 દિવસની વિચાર ગોષ્ઠી વિશે, કે પોતાના કોઈ પણ અંગત મત હોય તો પ્લીઝ થોડા સજેશન હોય કે અમને સૂચન હોય તો વેલકમ. હજી આપણી પાસે થોડો સમય છે તો આપણે એ બાબતે ફાળવીએ. પ્લીઝ વેલકમ કરો. શોધક સભા સે અપીલ કરતા હું ઓર વિનંતી કરતા હું જો કામ આપ પહેલે સે કર રહે હો આગે અચ્છી તરહ પ્રયત્ન સે કરતે રહો ઇસકા સમાજ મેં બહોત ફાયદા હોતા હૈ. મેં પહેલે કર્મકાંડ પંડિત થા, યહાં વિચાર સુન કે મેરે કો લગા વો સબ બોગસ હૈ, મેને છોડ દિયા. શ્લોક બોલો, શ્લોક તો બહોત આતા હૈ, ગાયત્રી મંત્ર યે સબ આતે હૈ, તો મેને વો સબ છોડ દિયા. और ये सब यहाँ सुनने का आया सत्यशोधक सभा का. सत्य अन्वेषण का मैं आजीवन सदस्य हूँ. मेरे जीवन का भले पता नहीं है लेकिन सत्य अन्वेषण का मैं आजीवन सदस्य हूँ. और फिर यहाँ मेरा बहुत अच्छे विचार मिलते हैं. पहले हम दुविधा में रहते थे कि ये क्या होता है, समझ नहीं पड़ती थी करना है कि नहीं करना. तो यहाँ रेशनिस्ट बनने के बाद हमारे दिमाग के जो जाले थे वो निकल गए, सब बात स्पष्ट हो गई. मेरी एक माँ थी जिसने मुझे जन्म दिया और जिसने मेरा जीवन सुधारा है, ये सत्य शोधक सभा मेरी दूसरी माँ है. और भारत साहब अभी दो शब्द आए हैं, विज्ञान और विज्ञान. तो मेरे को वो बताओ आप कि उनका शब्द भाषा के हिसाब से शब्द क्या है और उच्चारण क्या है. વિજ્ઞાન હિન્દી મેં બોલતે વિજ્ઞાન ગુજરાતી મેં બોલતે અર્થ એ થાય વિશિષ્ટ રીતે મેળવેલું જ્ઞાન એટલે વિજ્ઞાન. વિશિષ્ટ રીતે મેળવેલું જ્ઞાન એટલે વિજ્ઞાન લખી બધી. એટલે સાયન્સ ની વ્યાખ્યા પણ આ રીતે આપવામાં આવે છે. વિશિષ્ટ રીતે વિજ્ઞાન ઓર ઉચ્ચારણ ક્યા વિઘ્ન. હિન્દી મેં વિજ્ઞાન બોલતે હૈ, હિન્દી મેં વિઘ્ન બોલતે હૈ. ઇસમે ક્યા હિન્દી મેં એસે બહોત સે ઉચ્ચાર હૈ જો ગુજરાતી અલગ કરતે વિજ્ઞાન. હમ વિજ્ઞાન બોલતે સર ને બતાયા, મેં ક્લિયર કર દઉં. હિન્દી મેં ઉસે વિજ્ઞાન કહા જાતા હૈ, ગુજરાતી મેં વિજ્ઞાન કહા જાતા હૈ. ગુજરાતી કે હિસાબ સે વિજ્ઞાન સહી હૈ, હિન્દી કે હિસાબ સે વિજ્ઞાન સહી હૈ. ઇતની બાત હૈ, લેકિન વિજ્ઞાન કહો યા વિજ્ઞાન કહો દોનો એક હી હૈ. વિજ્ઞાન મેં દો નયા નહીં હૈ, એક હી નયા હૈ. આપ દો ક્યું બોલતે હો? એક હી બોલતે હૈ. વિજ્ઞાન, વિજ્ઞાન,
निजामुद्दीन सैयद, आपका विज्ञान को बता के फिर मैं अखे के दो छप्पे बोलूंगा और एक संस्कृत का श्लोक। बस विज्ञान वी प्लस ज्ञान, जैसे माननीय साहब ने बताया कि विशिष्ट रीत से पाया गया ज्ञान वो विज्ञान। अब इसको हिंदी में ज्ञान कहते हैं, ज्ञान को हिंदी में ज्ञान कहते हैं, इसलिए विज्ञान बोला जाता है। आपको शायद पता नहीं होगा, सूरत की अगर जो जोड़ी बोलते हैं हम लोग, उसमें रस्वा वालू आता है, लेकिन हिंदी में अगर लिखा जाता है तो दीर्घा वालू हो जाता है। ऐसा हिंदी और गुजराती में कुछ फर्क रहता है, तो भाषा शास्त्री अच्छी से जानते हैं। अब अखा के दो छप्पे, तिलक करता तैपन गया, तिलक करता तैपन गया, जप माराना नाका गया, कथा सुनी सुनी फूटिया कान, तो ब्रह्म ज्ञान। એટલે ગુજરાતી સાહિત્યમાં દેશની ત્યાંથી આવે છે બીજો એક છપ્પો, એ છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી જોઈ તોડે પાન, પાણી જોઈ કરે સ્નાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન। હવે સંસ્કૃત નો શ્લોક લઈ લો, બહુ સરસ શ્લોક છે, સંસ્કૃતના થોડા ઘણા વિદ્યાર્થી અભ્યાસી હશે તેનું ભાષાંતર પોતાની રીતે કરશે, અને ખરું ભાષાંતર છે શું તે હું પણ જણાવીશ। કેશવમ પતિતમ દ્રષ્ટવા, કેશવમ પતિતમ દ્રષ્ટવા, હર્ષમ આનંદિતમ પાંડવા, રૌરવ આક્રંડિતમ કૌરવા, કેશવા કેશવા કેશવા। આપ ઇસકો એસે ઢૂંઢોગે તો ક્યા કોઈ મેરે જૈસા છોટા પોટા પડને વાલા હોગા, બોલેગા કૃષ્ણ કો ગિરા હુઆ દેખ કે, મરા હુઆ દેખ કે, પાંડવ લોગ હર્ષ સે આનંદિત હો ગયે ઓર કૌરવ લોગ આક્રંડ કરતે હો ગયે કે હે કૃષ્ણ ચલા ગયા, કૃષ્ણ ચલા ગયા, કૃષ્ણ ચલા ગયા, યે હુઆ। લેકિન ઇસકી સંધિ કી વિભક્તિ કરો તો આપકો ઉસકો સહી મહે સહી મતલબ સમજ મે આયેગા। વો યે કહેતા હૈ કે શવમ પતિતમ દ્રષ્ટવા, કોઈ શબ કો ગિરા હુઆ દેખકર હર્ષમ આનંદિતમ પાંડવા, વો પાણી મે ગિરા હૈ ઉસકો દેખકર પાંડવ યાને કછુએ કાચબા આનંદ સે ખુશ હો ગયે કે ચલો હમારા ખાના આ ગયા। રૌરવ આક્રંડિતમ કૌરવા, લેકિન કૌરવા યસ્ય સહ બહુરૂહી સમાસ, જિસકા આવાજ કા કા કુ કી હૈ, વો કૌએ રોને લગે કે યે શવ કહાં પર, આખિર મે હમારા ખાના ચલા ગયા, પાણી મે ગિરા, અબ હમ નહીં ખા સકતે। યે સહી હૈ, હમ લોગ ધર્મ કો સહી સમજતે નહીં હૈ, ઇસલિયે યે બાત હૈ। મે એક હી વાક્ય કહે કે બેઠ જાઉંગા, ઓર મે ખાસ સૂર્યકાંત ભાઈ આપકો વિનંતી કરૂંગા કે એક મેને આર્ટિકલ લિખા હૈ, મે આપકો ભેજુંગા, આપ કૃપયા ગુજરાતી હી મે હી પ્રસિદ્ધ કીજિયેગા। મોહમ્મદ સાહેબ પહેલે રેશનલિસ્ટ થે, થેન્ક યુ, થેન્ક યુ। સબસે પહેલે જો કાબા બોલતે હૈ ઉસકે અંદર રખે હુએ 600 બુદ્ધ મૂર્તિઓ કો હટાને કા આપને ઓર્ડર દિયા થા, પડોશી કે સાથ કિસ તરહ સે બર્તાવ કરો, પત્ની કે સાથ કિસ તરહ સે બર્તાવ કરો, પુત્રીઓ કો કૈસે ઉછેર કરો, પુત્રો કો કૈસે ઉછેર કરો, સહી માનો મે સહ અસ્તિત્વ કી ભાવના का सही ऐसे कई गुण हैं जिसके बारे में मैंने किया है और मैं आपको भेजूंगा, कृपया आप प्रसिद्ध करें। थैंक यू, आओ सर। सुरेंद्र आदित्य,
તે કર્મના સિદ્ધાંત કરીને એક પુસ્તક લખેલું છે. એ જજ હતા, હીરાલાલ ઠાકોર. આગ્રાના કિલ્લા માં જયારે હોય છે તે વખતે રોજ છે તે આપણે એના ફ્રૂટના કન્યાઓ બહાર મોકલવામાં આવે છે, અને તે વખતે બધા જ કન્યા રોજ સંત્રીઓ ચેક કરતા હોય છે. ને એક દિવસ જ્યારે પોતે બેસી જાય છે ને ત્યારે પેલો ચેક કરતો નથી. એટલે એમનું હું કહેવું છે કે એક એવી દૈવી શક્તિ તો છે જ, ભલે આપને ગમે તેમ કહે. આજે એક જ મોગની નીચે બે ભાઈઓ હોય, એક ભાઈ કમાતો હોય ને એક ભાઈ ફાંફા મારતો હોય છે. આપણે દુકાનો પણ બજારમાં જોઈએ છીએ, બે આજુબાજુ દુકાનો હોય છે, કોઈની દુકાનમાં એને ફુરસદ નથી હોતી ને પેલો દુકાનદાર છે તે આરામથી બેઠેલો હોય છે. આ આપણે ભલે માનીએ કે નહીં માનીએ, એક બાપ હોય, એક બાપને છે કે ચાર દીકરા હોય કે બે દીકરા હોય, એમાં એક એક દીકરો હોશિયાર હોય, એક ડફોર હોય, ગાંડો હોય, એ બધા એને લીધે થાય. બીજી વસ્તુ કે આપણે ઘણી વખત એક વસ્તુ જોઈએ છીએ કે કોઈને ત્યાં લાઈન બંધ છોકરીઓની લાઈન લઈ ગયા કરે. અરે કોઈ બિચારો વિચાર કરે કે હવે છોકરાઓ હે, હવે છોકરાઓ હે, કોઈ બિચારો બહુ વિચાર કરે. કોઈ આપણે બજારમાં પણ જોઈએ કે કોઈ કોઈ છોકરો છે તે અપ ટુ ડેટ બોલતો હોય છે, લતા મંગેશકર કે ગમે છે, કોઈનો અવાજ એવો હોય છે કે આપણે જોવો પણ નહીં ગમે. કોઈ સશક્ત પલવાન હોય છે તો કોઈ છે તે હેન્ડીક્રાફ્ટ હોય છે. આપણું પણ એક કર્મ તો ખરું જ, કર્મ વગર તો આ થતું જ નહીં કંઈ પણ હોય. સાબરમતી નદીના કિનારે જઈ રહ્યા હતા તે વખતે એની સામે એક જણ મર્દર કરે છે. એ મર્દર કરે છે ને એટલે જોઈ લે છે કે આ માણસે આનું મર્દર કર્યું છે. ત્યાર પછી એ કેસ એની કોર્ટમાં આવે છે, એની કોર્ટમાં આવે છે ને કેસ ચાલે છે. એની અંદર છે તે પેલાની અગેન્સ્ટમાં જ બધા પુરાવા આવે છે. એટલે ઠક્કર એને છે તે આપણે ફાંસીની સજા કરે છે, ફાંસીની કે આજીવન કેદની સજા કરે છે. પછી એને ચેમ્બરમાં બોલાવે છે કે હું જાણું છું કે તે આ ખૂન કર્યું નથી, છતાં તું નિર્દોષ છે ને તને આ સજા મારે કરવી પડે છે, બોલ. પણ તું એક વસ્તુ બોલ કે તે આ જુટીનમાં કંઈક ખોટું કામ કરેલું. ત્યારે પેલો કહે છે કે ભાઈ ખરેખર મેં પણ આગળ ખૂન કરેલા છે. તો પેલો જજ કહે છે કે એમ માની લે છે કે તે આગળ કરેલા છે તેનું આ ફળ મળે છે. બહુ સરસ રોમાંચક વાત કરી વડીલે. તમે કર્મના ફળનું પુસ્તક વાંચ્યું છે, મારી એટલી જ ભલામણ છે તમને કે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને પરીખ સાહેબનું કર્મના સિદ્ધાંત નામના પુસ્તકમાંથી મળી રહેશે. કારણ કે બહુ લાંબી વાત છે, આખા દિવસનો સેમિનાર કરવો પડે, પણ પરીખ સાહેબનું આ અંગે પુસ્તક છે. તમે એક કર્મનું ફળ એ એક સાઈડ વાંચી છે, સિક્કાની એક બાજુ તમે વાંચી છે, સિક્કાની બીજી બાજુ પરીખ સાહેબનું પુસ્તક છે કર્મ વિશે, એ વાંચજો. અને બે સિક્કા પછી તમારે નક્કી કરવાનું છે સાચું શું છે. થેન્ક યુ. ખૂબ આનંદ થયો કે એ વડીલો આ રીતે પ્રશ્નો કરતા થયા. અને અમને તો અમે તો આ જ ઈચ્છીએ છીએ કે લોકો એક ઘરેડમાં નહીં ચાલે અને આવા પ્રશ્નો કરે, એનો સોલ્યુશન કેવી રીતે લાવવાનો સુનિલભાઈએ રસ્તો તો બતાવી દીધો છે. એમને બીજી પણ એક વિનંતી કે અમારા નડિયાદના જયરામભાઈ દેસાઈએ પણ આ કર્મના સિદ્ધાંત વિશે બહુ સારી સમજ આપી છે, એમાં ઠક્કરભાઈને ચક્કર આવી જાય એવી બધી દલીલો કરી જ છે. એટલે તમે એનો પણ અભ્યાસ કરો. આમાં શું છે, પરીખ સાહેબે કીધું તેમ તમારે સતત 24 કલાક અભ્યાસમાં જ રહેવું પડે તો જ તમને તમારી મર્યાદાઓ, જ્ઞાન શું છે આપણને આપણી મર્યાદાઓ સમજાય કે આપણે કેટલા ખોટા હતા, એ સાચું જ્ઞાન છે. બીજા મિત્રોને વિનંતી, પ્લીઝ બે મિનિટ. જગદીશભાઈ પાનવાલા, છેલ્લા 8 વર્ષથી જે અહીંયા સત્ય સુરક્ષ સભાની સભા ચાલે છે અને એમાં 5-5 જણ ગોષ્ઠીનો કાર્યક્રમ ચાલે છે, હું ભાગતો મારી સમયની ચોરી કરીને પણ હું અચૂક હાજર રહું છું. પણ મારે કહેવું જોઈએ કે જે સાક્ષાત્કાર અથવા મોક્ષ એ બધી વાતો બોગસ જ છે, એને એની સાથે સંમત નહીં થવાય. પણ એટલું તો આપણે ચોક્કસ માનવું જોઈએ કે
બીજું તો કઈ નહીં, હું બીજું એક વાત મારે ખાસ કહેવું છે કે હું જે નિયમિત મહાદેવના મંદિરમાં રોજ જતો અને ઉપરાંત ગુરુવારે જલારામ બાપાને સાંઈબાબાના મંદિરના દર્શન બી કરતો, તે હું અહીંથી આવ્યા પછી મેં પગ નથી મૂક્યો આજે 10 વર્ષથી. એ મારી મને જે મારી આ ખુલી છે, આ જ્ઞાન થકી મને એની સમજ પડીને હું એમાંથી બહાર નીકળી ગયો છું. મારી એક જ વાત છે કે હું છે ને તો એક જે કદાચ તમને લોકોને નહીં ગમે પણ આપણને વિધિથી કોઈ સિદ્ધિ મળવાની નથી. ઘણા લોકો માનતા હોય કે વિધિથી સિદ્ધિ મળે, એ વાતમાં કોઈ માન નથી. વિધિથી ક્યારેય સિદ્ધિ નહીં મળે, કે તમે મંત્ર તંત્ર કે આ બધું કરો કંઈ એનો ફાયદો થયો જ નથી. ને ચોક્કસપણે હું માનું છું કે ઘણા લોકો ખાલી ખાલી બોગસ જ વાત કરે છે કે મને મંત્ર કર્યા 108 આમ તેમ ને એનાથી મને ફાયદો થયો, તો હું એવું નથી માનતો. કદાચ સમય પર એનો ફાયદો થવાનો હોય ને થયો હોય ને એવું માનતો હોય કે મને આને કારણે થયો, એ વાત બોગસ છે. મને એટલી વાત પાકી ખબર છે કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ના છોડીએ જબ તક ગત મેં પ્રાણ. હવે પ્રાણની વાત ને બધી વાતો જવા દઈએ, પણ એટલીસ્ટ તમે તમારા પરિવારમાં, તમારી પડોશમાં, તમારા સમાજમાં, તમારી શેરીમાં, તમારા દેશ પ્રત્યેની જે તમારી પોતાની ફરજ છે, જવાબદારી છે, એ દુઃખી માણસને માટે જો સેવા કરશો ને તો મને એવું લાગે છે કે મંદિરમાં કે કોઈ યાત્રા કરવાથી કોઈ ફળ મળવાનું નથી. બલ્કિ હું માનું છું કે પેલું જે એક વાત કોઈ એમને ખબર હશે કે ઘર સે મંદિર મસ્જિદ ચલા થા, ઘર સે મસ્જિદ થે દૂર ચલો કિસી બચ્ચે, હા કિસી બચ્ચે કો રૂઠા, એમાં હું માનું છું. હા એ નીરાભાટીનો શહેર છે કે એને આપણે જે દુઃખી બાળક છે એને જો એ સમય પર એને દૂધની જરૂર હોય કંઈ પણ જરૂર હોય એને પૂરી પાડીએ, પણ માનવ સેવા એ પ્રભુ સેવા છે એ હું માનું છું. બીજું કંઈ મને આ તમારા સાથેના જે આટલા 10 વર્ષના જે મારા રિલેશન છે એમાં મને પોતાને ખબર છે કે મારે મારા સહિત અહીંયા આવનારા બહુ ઓછા માણસો છે કે જે લોકોમાં પરિવર્તન આવ્યું છે. ને આ ચમત્કારવાળી બાબતો આ ભાઈએ જે બતાવી છે ને તેનાથી બધાની આ ખુલી પણ છે. ચમત્કાર જેવું કશું નથી. કોઈ દિવસ કોઈ ચમત્કાર કરીને નમસ્કાર કરાવે તો એ વાતમાં માલ નથી, એનાથી દૂર રહેવામાં ફાયદો છે. અને અંધશ્રદ્ધા આ આ સત્ય સતત છે ભાઈ, અંધશ્રદ્ધાને બહુ જ ખરેખર બહુ મોટું કામ કર્યું છે, એટલે હું એને સલામ કરું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ આઈએમ પટેલ છે. ઇન્ટરેસ્ટેડ સોશિયલ અને એજ્યુકેશનલ એક્ટિવિટીઝ. મારો સવાલ છે કે શા માટે વધુમાં વધુ લોકો રેશનાલિઝમમાં આવતા નથી, કયું કારણ નડી રહ્યું છે? લોબ એટ્રેક્શનના નિયમ મુજબ છેલ્લા 5 વર્ષથી હું આ સભામાં અવારનવાર આવું છું. કહું છે કે વિચારતો તો એ મને અહીંયા અનુકૂળતા લાગી. શા માટે આ પ્રશ્ન છે. સાહેબે કીધું કે યુવાનોને લેવા જોઈએ, રાઈટ? યુવાનો આવશે તો જ વધુ વધુ સંખ્યા આવશે. હું માનું છું કે રેશનાલિઝમને મહત્વ આપવા માટે આપણે કોઈ ધર્મને મહત્વ ન આપવું જોઈએ. કોણ માણસ કયો ધર્મ શું કાળે છે એટલે પાળવા દેવું જોઈએ, કોઈ વાંધો નથી. કોઈ આસ્તિક છે કે નાસ્તિક છે એને પણ આપણે સાઈડમાં રાખવું જોઈએ. ફક્ત ને ફક્ત આપણે રેશનાલિઝમના વિચારોને મહત્વ આપવું જોઈએ. હું ઉત્તર ગુજરાતથી આવું છું, કદાચ આ સભામાં કોઈ ઉત્તર ગુજરાતી નહીં હોય. થેન્ક્સ, વેરી ગુડ. મને આનંદ થયો કે કદાચ હું એટલો એવું નથી કે આ બાજુ ભૂલો પડ્યો હોય હું, પરંતુ મને અહીંયા ઘણું જાણવા મળ્યું અને મારા વિચારોને સપોર્ટ મળ્યો. તો વધુ ને વધુ કેમ આપણે આકર્ષિત કરી શકીએ લોકોને, એ માટે આપણે શું કરવું જોઈએ, એ માટે હું સાહેબને પણ થોડો પ્રકાશ પાડવા માટે વિનંતી કરું છું. આટલું કહી હું આટલું પૂર્ણ કરું છું. થેન્ક યુ પટેલ સાહેબ. આઈસ્ક્રીમ ટીકડી જશે એટલે ચાલુ રાખજો, અને કોઈને કંઈક વાત કરવી હોય, કોઈને પોતાના મત જણાવ હોય તો એ પણ આવી શકે છે. લાસ્ટ એકાદ લઈશું, કોઈ આવે તો મારું આઈસ્ક્રીમ હું ચાલુ કરું પછી. આવો વડે આવડીલા સત્યદાસ સભાને બહુ મોટા કોમ્પ્લિમેન્ટ સાહેબ. થેન્ક યુ.
મેં વક્તા નહીં હું લેકિન કુછ બાત ભૂલ છે રહ ગઈ હૈ હું દોબારા કહેને આયા મેને સત્ય શુદ્ધ સભા કો કલ થોડી રાશિ દાન દી થી સહાયતા દી થી મેં ઇસીલે કે કામ ચલતા રહે જો પહેલે મેરે વિચાર થે ઇન્હોને પૂછા ના મંત્ર બતાઓ ઓમ વિશ્વાણી દેવ સબિતર દુરિતાનિ પરાસો યત ભદ્રમ તન્ય આસો એસે મંત્ર છે વિચાર ભી હૈ કે સબ જગ્ઞ સે હમે અચ્છે વિચાર મિલે ઓર યહી તો સત્ય શુદ્ધ સભા કા ઉદ્દેશ હૈ કે મેં યહાં નહીં આયા તો પહેલે મેરી પત્ની ભી કહેતી થી કે યે સબ લિખા હોતા હૈ મેને થપ્પડ માર દિયા બોલતે થપ્પડ ક્યો મારા મેં પર લિખા હુઆ થા મેરો ક્યા બોલતી હૈ ઉસકો બોલ લિખને વાલે કો અબ મેને ઉસકો સબ માલૂમ પડા મેને ઉસકો બતાયા કિસી ને લિખા નહીં હૈ હમ લિખતે હૈ મેં મેરી ગલતી તેરે કો સહન કરની પડેગી ઓર તેરી ગલતી મેરે કો સહન કરને કી મેં ભીમસેન ભાટિયા થેન્ક યુ સાહેબ પણ હમે કોઈને થપ્પડો નહીં મારતા રસ્તા રિશ્તો કોઈને થપ્પડી માગે સુગીત છેલ્લો લાસ્ટ પરીક્ષા સૂર્યકાંતભાઈ જેવા ભીમસેનભાઈ જેવા ઘણા મિત્રો ઉપર આવી નહીં શકે જગ્યા મોટી હતી એ પછી એમ કે પ્રમાણે થોડી કાઢી નાખી થોડાક ભંડોળ છે અમારી પાસે તમારા ધ્યાનમાં કોઈ આવી નીચે જગ્યા કંઈ મળે એવી હોય ઓફિસ માટે તો આપણું એક સત્યશોધક સભાની આવી ઓફિસ થઈ શકે જે આવા પુસ્તકોની વાતો હોય તો તે થઈ શકે છે બીજા કંઈ લાઇબ્રેરી ઉપર ત્યાં બનાવી શકાય છે તો નાની આવી કોઈ પણ જગ્યા આપણા ધ્યાનમાં હોય તો મને સૂર્યકાંતભાઈને કે માંથી કોઈ અમારા મિત્રોને જણાવશો જ્યાં આપણે એક લાઇબ્રેરી પણ રાખીશું અને અઠવાડિયામાં બધા ભેગા થઈ શકે તેવી પણ આયોજન થઈ શકે છે તમારા ધ્યાનમાં કે આવી બાબત આવે તો સૌ જણાવવા વિનંતી સંખ્યા આવે કે ન આવે તમારા પુસ્તકો કોઈ ઘરે આવે જોઈ છે ને વાંચ્યા પછી બહુ અસર થાય છે આ પ્રવાહ એવો છે કે અંદર થી વહે છે એટલે ખ્યાલ આવતો નથી હવે પ્રકાશ જો આવું પર એમનામાં આટલું પરિવર્તન આવ્યું હોય યક્ષમાં બહુ પરિવર્તન આવ્યું છે એટલે સંખ્યાનો બળ ન જોતા તમારી પ્રવૃત્તિ ચાલુ રાખો ને બીજું દર મહિને તમે એક આવું જાહેર સભા જેવું આયોજન દર મહિને થવું જ જોઈએ આ મારું સૂચન છે મારું એવું માનવું છે કે રેશનાલિઝમ એટલે કે તર્કવાદમાં જે ફ્લેક્સિબિલિટી છે અપાર ફ્લેક્સિબિલિટી કે ઘણા બધા લોકો એવો મત વ્યક્ત કરે છે કે ઈશ્વર તો છે જ એટલે આ બધું વિજ્ઞાન તો છે જ પણ એની ઉપર એક ઈશ્વર પણ છે એટલે જુદા જુદા ધર્મમાં માને તો પણ શું પણ હું રેશનાલિસ્ટ છું અને બીજો એક એવો મત છે કે ધર્મ પણ એ જ કહે છે કે જે વિજ્ઞાન કહે છે આ બધી જે ફ્લેક્સિબિલિટીની સાથે જે લોકો એમને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવે છે એટલે હું એવું વિચારું છું કે એક પ્રક્રિયામાંથી પસાર થાય છે આસ્તિકમાંથી નાસ્તિકતા તરફ જવાની એટલે આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પ્રમાણે હું એવું વિચારું છું કે સત્યશોધક સભા તરફથી જે પણ કંઈ પ્રયત્નો થવા જોઈએ તે શુદ્ધ રીતે નાસ્તિકતા તરફ આંગળી ચીંધે એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ એની અંદર જે વચ્ચેની જે અમુક ગોળ 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 વાતો આવે છે કે હું આમાં પણ છું ને આમાં નથી પણ કદાચ એમાંથી થોડુંક ક્લિયર થઈ જવાની જરૂર છે કે રેશનાલિસ્ટ અપ્રોચ એક એવો અપ્રોચ છે કે કોઈ પણ રેશનાલિસ્ટ એમ નથી કહેતું કે તમે નાસ્તિક થાઓ પણ જો તમે સાચા રેશનાલિસ્ટ થાઓ તો જાતે જ તમે નાસ્તિક થઈ જતા હોવ છો એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે અને આપણે જો આપણી જાતને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા હોઈએ છતાં પણ આપણા મનમાં કોઈક રીતની ભ્રમણા કે કોઈક રીતની અંધશ્રદ્ધા કે દુવિધા રહી હોય
તો સત્યશોધક સભા દ્વારા લખાયેલા પુસ્તકો અથવા તો પછી એવા પુસ્તકો કે જેમાંથી એમને શુદ્ધ રેશનાલિઝમ અથવા તો નાસ્તિકતા તરફ લઈ જવા માટેનું કોઈક નોલેજ મળે એ પ્રકારના પુસ્તકોનો આશરો લેવો જોઈએ. માત્ર કાર્યક્રમોને આધારે બેસીને આપણે ડોળાયા કરીએ એના કરતાં આપણું વાંચન જો સટીક થાય તો આપણે શુદ્ધ નાસ્તિકતા તરફ પહોંચી શકીએ. આટલો મારે વિચાર રજૂ કરવો હતો, જે મને સમય મળ્યો એટલે મેં વિચાર રજૂ કર્યો. એ બદલ સત્યશોધક સભાને આભાર માનું છું. પરીક સાહેબ, સૂચન એવું છે કે દર મહિને આપણા નાનું બાબા અમારા દક્ષિણ ગુજરાત ચર્ચા પરિસંઘને, ગઝલકારોને, સંગીતકારોને, એવા દરેક ફિલ્ડના જે લોકો છે તે લોકોને એક કાર્યક્રમ આપવામાં આવે છે. હવે આખા વર્ષમાં તમે જયારે 5 કાર્યક્રમ જયારે કરો છો તો દર મહિને પણ તમે છે ને આવો એક કાર્યક્રમનો, કારણ કે આપણા નાનું બાબા આવા કાર્યક્રમ માટે તૈયારી આપે છે ને આપે છે, તો તમે હવે આ 2018 વર્ષમાં હવે માર્ચ મહિનાથી એક એક કાર્યક્રમ તમારો બી આપો કે જેથી કરીને છે ને ફક્ત 5 દિવસ આખા વર્ષમાં એટલો જુદો જ કાર્યક્રમ રહેશે, પણ તમે મહિનામાં એક કાર્યક્રમ પણ આપો ને એ રીતે કહીને કંઈક ટોપિક એવો લાવો મુદ્દો. તો સાચી વાત, સારી વાત છે. ધન્યવાદ. હવે એક મિનિટ આવી જાઓ, છેલ્લું જ છે, પટી ગયું છે અત્યારના સમયમાં જે પ્રસંગો બનતા હોય એને વિજ્ઞાન સાથે સંદર્ભમાં આપણે જરાક સત્યશોધક સભા દ્વારા જયારે એનું વિશ્લેષણ કરીને મૂકવામાં આવે તો લોકોને સમજાય. એનો એક દાખલો એક આપો કે 2000 સાલમાં કોઈ ધાર્મિક સંસ્થા માટે હું નથી કહેતો કે ટીકા માટે કોઈ રાજકીય પક્ષના કે કોઈ રાજકીય વ્યક્તિના ટેકામાં વાત નથી, એક તટસ્થ નિરીક્ષણ છે, આપ સૌને યોગ્ય લાગે નહીં નથી ખબર ને, પણ 2004 આજુબાજુ એક ધાર્મિક સંસ્થા ઉપર ટેરરિસ્ટ એટેક થયો, એકદમ ગુજરાત આખું સ્તબ્ધ થઈ ગયું અને ત્યાં ઈશ્વર તો બેઠા જ હતા. મિત્રો, બહુ જ આનંદ છે કે આજે આપણે છેલ્લા દિવસે ને છેલ્લી 15 મિનિટમાં ખૂબ પરિતોષ સંતોષ અને જે કંઈ 5 દિવસમાં થયું તેનાથી કોઈને કંઈ ને કંઈ મળ્યું તેવી એમના તરફથી મળેલી પહોંચ, આ બધાથી અમને આ 5 દિવસના કાર્યક્રમ કર્યાનો ખૂબ ખૂબ આનંદ છે. ખાસ તો ખૂબ પ્રોત્સાહન મળે છે આ પ્રકારના કાર્યક્રમો હવે પછી યોજવા માટે. અમે દર મહિને કાર્યક્રમ આપવાનું શરૂ તો કરેલું, પણ તમારી સાથે નિખાલસ રહેવું જોઈએ કે તેમાં અત્યારે જે આ છેલ્લા 5 દિવસમાં હાજરી દેખાય છે ને તેટલી એમાં હાજરી દેખાઈ નહીં. એટલે હવે તો વિજયભાઈ જાહેર કર્યું જ છે અને તમને પાછી વિનંતી કે તમારા મોબાઈલ નંબર વોટ્સએપનો આપતા જ જાઓ, જેથી અમારા ગ્રુપમાં તમે મૂકાઈ જાઓ, તો જ્યારે જ્યારે આ કાર્યક્રમ થાય ત્યારે ત્યારે તમને પહેલેથી જાણ થાય અને તમે સૌ અને પરીક્ષા બે કહું તેમ બીજા બધા જુવાનિયાઓને લઈને આવો તો આ કામ વધારે સારી રીતે આગળ ચાલે. આખરે અહીંયા બેઠેલાઓ આ રીતે પ્રચારક બની શકે છે. કાર્યક્રમની વાત કરીએ તો પહેલી દિવસે તો જાહેર કરવામાં આવેલું, પુનઃ જાહેરાત કરું છું, કેટલાક નવા ચહેરા દેખાય છે તેથી, કે 8 એપ્રિલે આજે જેઓ ઉદ્ઘોષક તરીકે સેવા આપી રહ્યા છે તે વિજયભાઈને અમે સત્યશોધક સભા તરફથી રમણ ભ્રમણ સુવર્ણ ચંદ્રક અર્પણ કરવાના છીએ. જીવન ભારતીમાં રંગભવનમાં સવારે 10:30 રવિવાર છે, આપ સૌ તેમાં પધારો તો અમારો ખૂબ આગ્રહ છે. છેલ્લી એક વાત જે કર્મના સિદ્ધાંતની કરીને અહીંયા પુસ્તકોનો હવાલા આપ્યા, પણ તમે જોવો છો કે મુરબીએ પણ સવાલો કર્યા, જવાબ નથી આપ્યા.
એટલે વિચેબર ઇઝ અનએક્સપ્લેઇન્ડ, જેની તમે સમજૂતી આપી શકતા નથી. એના સવાલો ઊભા કરીને તમે પોતે જ એનો ઉકેલ મેળવી લો છો કે કર્મ જેવું છે, એ વૈજ્ઞાનિક અભિગમ નથી. તમને સવાલ થયો કે એક બાપના બે દીકરા આટલા અલગ અલગ કેમ છે? તમને સવાલ થયો? એ સવાલ તમે કોઈ સમજૂતી વૈજ્ઞાનિક કસોટી પર ચઢાવીને મેળવી? ના, નહીં મેળવી. એટલે અનએક્સપ્લેઇન્ડ રહ્યું. બરાબર મિત્રો, સમજજો, આ કર્મના સિદ્ધાંતે બહુ સત્યાનાશ કર્યો છે સમાજનો. એટલે વધારે સમજ, તમને અનએક્સપ્લેઇન્ડ રહ્યું, તમને એની સમજૂતી એનો ખુલાસો મળ્યો નથી. અને અનએક્સપ્લેઇન રહ્યું એટલે તમે તમારો જવાબ શોધી કાઢ્યો કે કર્મનો સિદ્ધાંત છે. હવે તો ખાલી જગ્યા નહીં પૂરાય. આપણે પાંચમા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી નથી કે કૌંસમાં આપેલા ત્રણેય શબ્દમાંથી એક પણ આપણને ખાલી જગ્યામાં પૂરવાનો યોગ્ય નહીં લાગે એટલે ગજવાનો ગાડીને મૂકી દેવાય. વિચર ઇઝ અનએક્સપ્લેઇન ઇઝ ટુ બી એક્સપ્લેઇન ટુ મોર બાય ધ સાયન્સ. ઇટ ડઝન્ટ મીન કે આજે તમે એની બીજો તમારો ખુલાસો આપીને તને જવાબ મેળવી લો છો. બધા દાખલા જે આપ્યા મુરબી એ બધા અનએક્સપ્લેઇન છે, અને તેથી એની અંદર આપણે ફસાઈએ નહીં અને આપણે આપણો જવાબ નહીં આપી દઈએ કે આ કર્મના સિદ્ધાંતને કારણે છે. મેની રીઝન્સ આર ધેર. હવે તો બાયોલોજી અને ગર્ભાધાન ને ગર્ભાધાનની વાતો એટલી બધી આગળ વધી ગઈ છે, મને તો બીક લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ ચાલ્યું ને તો આ બધું, આ બધી જે વાતો કરીએ છીએ ને એટલે એટલી બધી હાસ્યાસ્પદ પુરવાર થવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલતું, મને છેલ્લી એક જરા વાત કરી, હું જરા નાનો હતો, બહુ ધાર્મિક હતો, વ્યાખ્યાન સાંભળવા જાઉં તો પહેલી પંક્તિમાં બેસું, આમ પોકારી પોકારીને અમારા મહારાજ સાહેબો કહેતા હતા, કહી શકાય છે કે માના ગર્ભમાં છોકરો છે કે છોકરી? આમ કરીને ગુમા ગુમ કરતા હતા અમારા મહારાજ સાહેબો. આજે એ મોટો પ્રશ્ન થઈ ગયો છે કે આ જાણકારી મળી તો કેટલો દુરુપયોગ થાય છે. એટલે વિજ્ઞાન ઘણી બધું અનએક્સપ્લેઇન ને એક્સપ્લેઇન કરતું જાય છે. એટલે બહુ લાંબી યાત્રા છે, જરા ધીરજ રાખો, પણ એકદમ કન્ક્લુઝન પર નહીં આવી જાવ કે કર્મના સિદ્ધાંતને કારણે જાય છે. બહુ બોગસ છે કર્મનો સિદ્ધાંત. જૈન ધર્મ આખો કર્મના સિદ્ધાંત તો બોલ્યો છો તો બિલકુલ કર્મના સિદ્ધાંતથી અટકાઈ ગયેલો માણસ છે. અને પછી તમે એ કહું છું કે એના જો છેલ્લી એક વાત કરી તો એની અંદર કે મિત્ર, જે બાઈ આજે વિધવા થઈ એ આગલા ભાવમાં શું હતી? ડુ યુ નો બાઈ કર્મના સિદ્ધાંત? આગલા ભાવમાં એ વિષ્યા હતી. કર્મનો સિદ્ધાંત જેમ કહે છે કે આગલા ભાવમાં જે વિષ્યા હતી તે આ ભાવમાં વિધવા થઈ. જે વિધવાઓ આટલી બધી અપમાનિત છે સમાજની અંદર, ભારતના સમાજની અંદર, તેનું આ કારણ છે. આજના બધા ગરીબો ગયા ભવના પાપી છે. કર્મનો સિદ્ધાંત જેમ કહે છે કે આજના બધા ગરીબો ગયા ભવના પાપી છે. આ બધા પાપી છે જે ઝપડપટ્ટીમાં છે. આપણે એની સાથે સંમત થવું છે? આ સવાલ અહીંયા રેસ્ટોરિસ્ટો પૂછે છે, અને તેને કારણે હું ટૂંકમાં જણાવું તો કે આવા અનએક્સપ્લેઇનને તમારા પોતાના કન્ક્લુઝનથી એક્સપ્લેઇન નહીં કરો. વેઇટ, અને વેઇટ નહીં કરી શકાતું હોય તો કોમ્પ્રોમાઇઝ કરો મન સાથે કે જે આનું સમજી નથી શકાય. મને લાગે છે કે પાંચ પાંચ દિવસની આ ગોષ્ઠીનો છેલ્લો આ એક મુદ્દો પાછી એક સમજૂતીનો રહે છે. આપણે અહીંયા પૂરું કરીએ. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વારંવાર આપણે મળતા રહીશું, અને પરીખ સાહેબના 100મા વર્ષે એક નવા પુસ્તકમાં પણ આપણે પાછા હાજર રહી આજના જેવા પુસ્તકો આગળ ચલાવીશું એ આશા અપેક્ષા એવી રહી. ખૂબ સુંદર આભાર વિધિ પૂર્ણ થઈ ગઈ છે.